જન્મના ઉત્સવના ઉપલક્ષ્યમાં વૈદિક પરંપરા મુજબ ચારે વેદના મંત્રો ઉપસ્થિત બ્રાહ્મણ વર્ગ તરફથી બોલાશે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, ચારે વેદના મંત્રો શ્રી જનકભાઈ ઉપાધ્યાય એની વેદ પાઠશાળાના આચાર્ય અને એમના સહયોગીઓ. સૌથી પહેલા ઋગ્વેદ નો પાઠ પ્રારંભ થાય. ઋગ્વેદ અરે ઓમ અગ્નિમીડ પુરોહિ રમ યજ્ઞસ્ય દેવામૃત્વિદામ હોતારમ રત્નદાતામ. શુક્લ યજુર્વેદ ભદ્ર સૂક્ત હરે ઓમ Yeah.
सामवेद ओम अग्न आयाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्से बरे से अथर्ववेद हरे ओम सन्नो देवी राविष्काय आपो बलंदो बीतये सैयो राविसरावंदो नह अप्सु मे सोमो अभवी दंदर विजवानी बेजजा अगनिंज विश्वसंभुवं अपप्रीत बेजजं वरूतं तांजे मम ज्योत्य सूर्यं दृढ सन्न आपो दन्वन्या समूसन्त्वनूप्या सन्नस्खनित्रिमा समूया कुम्भ आब्रोता शिवान सन्तु वार्षिकी ओम स्वस्ति विद्यपाठी भूदेवनु बापू द्वारा अभिवंदन थशे राम जन्मनी वधाई रचना सूरदास ने प्रगटे प्रगटे श्री प्रगटे श्री रघुवीर प्रगटे श्री रघुवीर रघुकुल में प्रगटे श्री रघुवीर देश देश ते को रघुकुल में प्रगटे श्री
रघुवीर। घर घर मंगल हो ते बधाई, घर घर मंगल हो ते बधाई, अति पुरना वीर आनंद मगन भये अति डोलत, आनंद मगन भये अति डोलत, कछु वसुधन सरे रघुकुल में। Yeah.
वशिष्ठ प्रसंग है ये। श्रीमद् भागवत जी में उद्धव के साथ प्रभु का वार्तालाप, भविष्य की बहुत दिशाएं खोल देता है। वैसे ही वशिष्ठ जी के संग ये जो वार्तालाप है, फर्क एटलो कि पहला प्रसंग में भगवान वधारे बोल्या छे, उद्धव श्रोता छे। कोई कोई जिज्ञासा उद्धव नी जरूर छे, वधारे बोलवानु भगवान श्री कृष्णनु छे। अहीं भगवान लगभग मौन छे, वशिष्ठ जी ही बोल रहे। भगवान ने चरण धोया, वशिष्ठ जी ए कहू, महाराज आपनु आचरण जोई जोई ने मारा मन ने वारंवार मोह उत्पन्न थाय। उपरोहित्य कर्म अति मंद छे, वेद पुराण शास्त्र स्मृति अने निंदा करे छे। पण पितामह ब्रह्मा जीए मने कहू, पुत्र तने लाभ थशे आ कर्म थी, एटले मैं एक कर्म स्वीकारी। अने हे राघवेंद्र, हे परमात्मा, हे ब्रह्म, हे भगवान, जोग यज्ञ व्रत अने दान थी तमने मेळवी शकाय, अटलू अटलू करिए त्यारे तमे प्राप्त थाओ। मने मंद कर्म थी तमे मळ्या, एटला माटे मारा माटे उपरोहित्य कर्म अति मंद होवा छताए मारा माटे आ कर्म जेवो बीजो कोई धर्म नथी। ए चर्चा गई काल सुधी आपणे जोई। हवे वशिष्ठ जी थोड़ो विस्तार करे छे। वशिष्ठ जी नी इच्छा छे के प्रभु विदाय ले एना पहला
ભગવાનની હાજરીમાં હું સમાજને એક સાર આપી દઉં. બહુ જ જ્ઞાની મહાપુરુષ છે, બ્રહ્માના કહ્યા પછી પણ તબ મેં હૃદય વિચારા, બ્રહ્માના આદેશ પછી પણ એમણે પોતાની કોઈ ઉધાર બુદ્ધિનો ઉપયોગ નહીં કર્યો, પોતાની સ્વતંત્ર પ્રજ્ઞાનો ઉપયોગ કર્યો કે આ બરાબર છે કે કેમ. અને અમારા વશિષ્ઠજીનો એ સ્વભાવ છે, વશિષ્ઠજીના આ સ્વભાવથી દેવતાઓ પણ પરિચિત છે કે વશિષ્ઠજીની વિચારવાની પદ્ધતિ કઈ છે. એસે પ્રકૃતિ કે દેવ ઓર યજ્ઞયાગ જો સાધન હે એના દેવતાઓ પણ આનાથી ભલીભાંત પરિચિત છે. અને એનું પ્રમાણ બાલકાણ જો વશિષ્ઠ કછુ હૃદય વિચારા इसका बहुत महत्व का शब्द हृदय विचार, ध्यान देना मेरे भाई बहन. विचार करवो ए मननो धर्म छे के हृदय नो धर्म छे. एना पाछळ शास्त्र ना क्या प्रमाण होगा, अध्यात्म जगत नी परंपरा शू कहे. मोटे भागे तो एवं प्रमाण छे, એવું પ્રતિપાદન છે કે વિચાર કરવો એ મનનો ધર્મ છે, ઈચ્છાઓ કરવી એ મનનો ધર્મ છે. પછી એ ઈચ્છા સારી કે નરસી, યોગ્ય કે અયોગ્ય એ નિર્ણય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. હૃદયનો ધર્મ વિચાર નથી. પણ અહીં હૃદય વિચારનું માનસમાં જે પ્રતિપાદન છે, પ્રભુ સોઈ રામ કી અપર કોઈ જાહી જપત ત્રિપુરારી સત્ય ધામ સર્વજ્ઞ તુમ કહહુ વિવેક વિચારી. અહીં વિવેક વિચારવું એટલે હૃદયનો વિચાર, એ આખરે મનનો વિચાર નથી. જેને જગદગુરુ શંકરાચાર્ય વિવેક વિચાર કહે છે એ વિચાર. હૃદયથી વિચારવું એટલે વિવેક વિચાર. મનના વિચાર કરતા ઘણું ગહન ચિંતન, ઘણું પ્રૌઢ ચિંતન, ઘણું ઠોસ એ હૃદય વિચાર છે. તેથી મનના વિચારો અને હૃદયના વિચારો સાધકે એને ઓળખવાનો અભ્યાસ કરવો જોઈએ. મનના વિચારો દ્વારા કરેલા નિર્ણયો સંભવ છે ગલત પરિણામ પણ લાવે, પણ અંતઃકરણમાંથી હૃદયમાંથી ઉઠતો જે વિચાર છે એને સાધકો જો પકડી લે તો એનું પરિણામ કોઈ દિવસ ખરાબ આવતું નથી. એ ઠોસ હોતા હે ભાઈ. આપણું સ્તર કેવલ બૌદ્ધિક થઈ ગયું, હાર્દિકતા તૂટી ગઈ, બિલકુલ માનું હાર્દિકતા ખલાસ થઈ ગઈ. અને પરિણામે આટલી બધી બુદ્ધિની ઉડાન હોવા છતાંય હું તમે ભટકીએ છીએ. આ મીરાબાઈને ખબર નહીં હોય કે હવાઈ જહાજમાં ઉડી શકાય, હશે એને ખબર? નરસિંહ મહેતાના કાળમાં હવાઈ જહાજની કલ્પના એને શાસ્ત્રોમાં વાંચ્યું છે. બાકી આ બની શકે અને સામાન્ય હીરા ઘસનારો માણસ વાયુદૂતમાં બેસીને સુરત જતો રહે, મુંબઈ જતો રહે, આમ સામાન્ય માણસ પણ જતો રહેશે એવું મીરાને ખબર નહીં હોય. એના મનનો એ વિચાર, એના મનમાં આવા વિચારો નહીં હોય, છતાંય એના વિવેક વિચારની પાછળ આજનું આખું ભૌતિક જગત પરાજિત થાય
એટલા દ્રઢ વિચારો એના જરૂર છે. મોટા મોટા વૈજ્ઞાનિકો થયા, પણ જો હાર્દિકતા જતી રહે, જેને ગઈકાલે હું કહેતો હતો આત્મિક ઈચ્છા, જેને મુમુક્ષા કહીએ છીએ, આત્મિક જિજ્ઞાસા કેવલ બૌદ્ધિક સ્તર પર, ચાંદવાના જળ જેની સાથે કઈ લેવા દેવા નથી, કુતુહલ છે, પણ તમે ક્લાસમાં કે પ્રયોગશાળામાં શિક્ષક પાસે શીખી જાઓ કે એ ચટ્ટુ ઓ, એ જિજ્ઞાસા થઈને તમારી પૂરી થઈ, તમને પાણીના બધા જ પ્રમાણો બતાવી દીધા કે ભાઈ એચ ટુ ઓ આમ કરો એટલે પાણી થાય, પણ એમાં પીપાસા નથી. પીપાસા તો મુમુક્ષામાં છે કે પાણી ન પીએ તો મરી જવાય, પ્રાણ દાવ ઉપર લગાડો. આપણી બૌદ્ધિકતા વધી, બુદ્ધિ જરૂરી છે, પણ હૃદય દબાઈ જાય એટલી બુદ્ધિની જરૂર નથી. એટલે જ તો કદાચ ઉપનિષદોને કહેવું પડ્યું હશે કે એ તત્વ કેવલ બુદ્ધિથી મળતું નથી. મેં કોઈ કિતાબમાં વાંચતો હતો, આપણે ત્યાં ગવર્નર હતા શ્રીમન નારાયણ, ચુસ્ત ગાંધીવાદી, એ કઈ વિદેશમાં ગયા તો કોઈ કોને મળ્યા, કોઈ વૈજ્ઞાનિકને મળ્યા, લંડનમાં કે યુરોપમાં. પછી એને પૂછ્યું એમણે કે તમારી બુદ્ધિમાં જે આ બધું શોધ, આ ખોજ, આજે તમારી અન્વેષણ તમે જે કર્યા જ કરો છો, એ બુદ્ધિને કોનું બળ છે એમ કઈ કહેશો? ત્યારે એમણે એમ કહે છે જીસસનો એક ક્રોસ બતાવ્યો અને કહ્યું કે હું એ મારી બુદ્ધિથી વિચાર કરતો જયારે થાકું છું ત્યારે આને શરણે જાઉં છું, કે આ કંઈક કહેતો એવું લાગે, બાકી આમાં કંઈ ખબર પડતી નથી કે કોની બુદ્ધિ છે. હૃદય તરફ જવું જ પડે છે બાપ, હૃદય તરફ જવું જ પડે. બુદ્ધિ મરણનું કારણ બની શકે છે, બુદ્ધિ જીવનનું કારણ નથી બની શકતી, હૃદય જીવનનું કારણ બને. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિ મરણનું કારણ બની શકે, બુદ્ધિ તમને નાશ તરફ લઈ જાય, પણ જીવન તરફ પ્રાણવાન તો કેવલ હૃદય જ બનાવી શકે. તેથી સંસારને બુદ્ધિનો આદર કરતા કરતા હાર્દિકતા ન ગુમાવવી જોઈએ. શાસ્ત્રો હૃદયથી, મનના વિચારોથી શાસ્ત્રોના અર્થો થઈ શકે સમજાતા નથી. સમજવું અને અર્થ કરવો બંને ભિન્ન છે. હૃદયના વિવેકથી શાસ્ત્રો સમજાય. તો એ જો હૃદયનો વિચાર છે વશિષ્ઠજીનો, એ સાર છે. અને વશિષ્ઠજી, મેં પહેલા દિવસે કહ્યું કે વશિષ્ઠજીને ખબર પડી ગઈ છે કે રામની તિરોહિત થવાની સમય નિકટ છે, હવે પ્રભુ ધરાધામ ઉપર નહીં રહે, અને એના પહેલા મારા હૃદયના વિચારો, મારો જે સાર છે એને પ્રભુની પાસે ખરું કરાવી દો, યસ કરાવી દો. બરાબર. તો લોકોને એક બહુ જ મોટું બળ મળશે. તેથી વધારે વશિષ્ઠજી જ બોલી રહ્યા છે, પોતાના ચાર સૂત્રોનો વિસ્તાર કરે છે વશિષ્ઠ. જોગ, યજ્ઞ, વ્રત, દાન, એનો હવે વિસ્તાર સરળ કરે છે, અને અંતે એક જ શબ્દમાં સાર એને કહેવો છે. એટલા માટે આખો આ સાર તરફ લઈ જતો આ વિચાર છે હૃદયનો, વિવેક વિચાર છે આ. તેથી મનની ધરા પર વિચારાતું અને હૃદયની ધરા પર વિચારાતું મૂળતઃ ભિન્ન છે. ઋષિઓ બહુ બુદ્ધિથી નથી બોલ્યા, હૃદયથી બોલ્યા છે. જે વસ્તુ હૃદયથી બોલાય એને કેવલ બુદ્ધિથી ન કરી શકાય તો અન્યાય થાય, અપરાધ થાય. આ બધું જ હૃદયથી બોલાયેલું છે. અર્જુનને કૃષ્ણએ કહ્યું હું તને હૃદય દાન કરું, આ મારું મુખપાઠ નથી, મારું અંદરનું કાળજું કાઢીને તારા હાથમાં આપું. ગીતા મેં હૃદયમ પાર્થ, મારું હૃદય છે તારા હાથમાં અર્જુન, હું શસ્ત્ર તો નિમિત્ત માત્ર પકડાવું છું પણ વસ્તુતઃ શાસ્ત્ર પકડાવું છું,
शस्त्र तो निमित मात्र भवसज्ञ साचिन, तने एक निमित मात्र शस्त्र आपू छू, बाकी हूँ तने शास्त्र पकड़ावी रहू छू, मारु हृदय हूँ तारा हाथ में। गीता एटला माटे संतो ए कहू हृदय दान छे, गीता ए हृदय नो दान। शास्त्रो हृदय थी समझाए छे, तेथी आपने आगळ चर्चा करी के शिक्षक समझावे बौद्धिक स्तर पर होय, गुरु समझावे ए हृदयना स्तरे समझावतो होय छे। एटला माटे अहीं हृदय विचारनी प्रभुता छे, जे सार तरफ लई जाए, जे विस्तार न करे सार, धीरे 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 विस्तार, पण एटला माटे के मूळ सूक्ष्म पकड़ावो, अंते एक सार, एक सूत्र, एक वचन, प्रवचन आपीने आखरे वचन पकड़ावानी बात। एटला माटे वशिष्ठ जी उसका थोड़ा विस्तार करके फिर सार की ओर, तो आइए दो पंक्तियां आज वशिष्ठ के द्वारा भगवान राघव के अंतःपुर में, वहां और कोई नहीं है, एक सदगुरु बैठा है और दूसरा सर्वेश्वर बैठा है, और इन खान की बात तुलसीदास जी बार पाड़ी दीदी है, मारा तुम्हारा लाभ में आ गई, तो आइए आ गए। जप तप नियम जोग निज धर्म, एक एक शब्द मूल्यवान है, जप तप निया
योग निज धर्म कुल 14 बताया है थोड़ा काल ऊपर बाकी मूल कुल 14 नी गणतरी है चार ना 14 कर्या अन पछी ये 14 ने नीचोवी नीचोवी अने सार केवल एक एक ये तो शब्द मा भाषा ने मर्यादा छे એટલે એક કહેવો પડે बाकी बारी व्यास गादी ने कोई पूछे तो कहसे एक पण नथी सारमा शून्य छे बिल्कुल खाली आकाश की तरह बिल्कुल खाली एक तो भाषा में कहूं पड़े बाकी बिल्कुल खाली करे जप तप नियम जोग निज धर्म अर्धाली में 5 जप तप नियम योग अने स्वधर्म निज धर्म स्वधर्म 5 जपनी थोड़ी चर्चा काले आपने करी जोग यज्ञ व्रतदान यज्ञ में आपने जपनी चर्चा करी कि यज्ञ नाम जप यज्ञोस्मी अवे स्पष्ट जप शब्द लखे छे वधारे चर्चा नहीं गई काले करी के जप व्यक्तिए करवो जपात सिद्धि बतायो छे जप से सिद्धि प्राप्त हो जप ही नाम जन आरत भारी तो मिट ही कुसंकट वो ही सुखारी साधक नाम जप ही लई लाए तो हो ही सिद्धि अणिमादिक पाए जपो मंत्र या तो नाम एनो जप करो जप थी सिद्धि प्राप्त थाय छे परंतु गोस्वामी जी नो एक आग्रह जरूर छे सादर जप सादर सादर एटले पहला सूत्र ने याद करो आदर एटले पहली अवस्था सादर एटले अति आदर श्रद्धा पूर्वक जप अति आदर नी जे चर्चा आपने करी कि श्रद्धा रोम रोम थी जप गिरिराज नी अवे तो देश काल व्यापी गयो अपना कान बीजी वस्तु थी भराई गया आंखों बीजी वस्तु थी भराई गई मन बीजा केटलाय कचरा थी भरायेलू छे नहींतर 200-250 वर्ष पहला अने कदाच आज पण होय तो आपने खबर नथी बाकी गिरिराज नी परिक्रमा वैष्णव करता त्यारे 50 वर्ष पहला मृत्यु पामेला महात्माओना हाडकाओमांथी कृष्ण 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 महाप्रभुजीना काळमां संभळातो 400 वर्ष 300 वर्ष पहला एनी परंपरामां 200 वर्ष पहला 150 वर्ष पहला गिरिराजनो पत्थर कोई आमथी आम करे तो अंदरथी राधा 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 शब्द संभळातो आ जप छे सादर तुम पुनि राम राम दिन राती सादर जपम अनंग अराती जपनी साथे सादर यानी श्रद्धा बहुज महत्वनी एनो अर्थ एम नथी कि श्रद्धा वगर जपशो तो कोई फायदो नहीं थाय तो पण फायदो थशे कलयुग में बहु छूटो आपी दीधो पण श्रद्धा अपना पासे छे तो शुं काम श्रद्धा वगर जपीए हां अथाणु छे सारू छे
स्वादिष्ट छे, बरणी बाजू में छे, खोलेली छे, तो एकली रोटली शू काम खाई, अथाणू रोटली बन्ने ना खाई। व्यवस्था सद्गुरुए करी छे, न होय तो भीख नहीं मांगवानी, नथी भाई भाव तो चलो कुभाव, नथी श्रद्धा तो चलो अश्रद्धा। पण जारे व्यवस्था ऋषि मुनिओए करी छे तो जप, नाम जपे अनुराग से, अनुराग से जप, श्रद्धा थी जप करो, भाव थी करो। कलयुग जपनी मौसम छे, जप ऊपर थी शब्द आयो छे जंप, आपणे कहीं संप त्यां जंप, जंप एटले आम शांति निरात। हवे हवे जपी जा भाई, हवे जंप, हवे छोकरा नथी कहे ए हवे हवे जंप, हवे हवे थोड़ी, जप वगर जंप नथी, जप वगर निरात नथी, जप वगर शांति नथी, जप वगर विश्राम नथी। खूब जप करजो बाप, मंत्रनो नामनो जेनो करवो है, तमारा गुरुए तमारा तमने शास्त्र द्वारा अथवा तो तमारा आत्माए जे स्वीकार्यो होय एनो जप खूब करजो। सरस्वती ना हाथ में पुस्तक छे ने माला पण छे स्फटिक ने, एने कहू के पुस्तक वाच, शास्त्र नो अध्ययन कर, पण माला मुकीश नहीं, नहीं तर सरस्वती कहशे हूँ तने बराबर सफल नहीं था। स्फटिक नी माला लईने बैठा छे सरस्वती, बे हाथ में वीणा लईने जप अने शास्त्र अध्ययन करीने तारू जीवन सुरीलू बनावजे, संगीतमय बनावजे, ससूर बनावजे, सूरमा सममा तारू जीवन बना। आ सरस्वती नी प्रेरणा छे। अने पहाड़ उपर चट्टान उपर बेसीन कहे छे कठिनाई तो हशे, आ काई लक्ष्मी नथी के कमल उपर बेसे, आ तो सरस्वती छे। विद्या ने तो हमेशा मुश्किलियो सहनत करवी पड़े, एना उपर बेसवू पड़े, आ प्रेरणा छे। जप बहु सुंदर वस्तु छे। कोई एवा प्रसंगे तमे जाओ ने त्यां तमारा बीजा नियमो छूटी जाए तो जप करी लो, नियम नी पूर्ति थई जशे। कथामां सत्संगमां जाओ अने कदाच कोई एवो उतारो मळे, एवी स्थिति होय, एवो समय होय के तमारा थोड़ाक नियमो कदाच न पूरा थाय, तो कथामां जईने भगवत कथानुं श्रवण ए नियमोनी पूर्ति छे। बने त्यां सुधी नियमो निभावी लेवा, पण कदाच सत्संगमां गया त्यारे कदाच नहीं, तमारे छ वागे, एक साढ़ा पांच, एक साते के संध्यानो नियम छे, ने सत्संग आठ वाग्या सुधी चाल्यो, तो ए वक्ते कथा श्रवण ए नियमनी पूर्ति छे। परीक्षित माटे केवल कथा श्रवण बधु थई गयुं, केवल कथा श्रवण, बीजी कोई साधने माणसे केवल कथा श्रवण। अने शिव सूत्र मां भगवान शिव बोल्या छे कथा जप, कथा ये जप छे। वक्ता प्रवचन नथी करतो, जप करे छे। श्रोताओ कथा नथी सांभळता, भगवान नामना जपनो श्रवण करे। कथा जप छे एम जगतनी ऊंचामां ऊंची सत्ता बोली गई, शिव नु ये वाक्य कथा जप छे। तेथी गामडाना भाई बहनों फरी एक वक्त कहू, बीजू थाय तो सारी वस्तु छे, पण बीजू कदाच शक्य न बने तो जप खूब करजो। हालता चालता खेतर खेड़ता मजूरी करता गम्मे ते रीते आपणो जे व्यवसाय होय जप छोड़शो। जप तप, तप वगर तो शास्त्र में सिद्धि ज नथी। तप बल रचावी प्रपंच विधा, सफल जगता
तपना बढ़ती विधाता सृष्टि नु सर्जन करे, तप थी विष्णु परिपालन करे, तप थी शिव समये एमनो संहार करे, तपस्याना बढ़ती आ धराने भगवान शेष धारण करे जे, आखी सृष्टि तप ऊपर टकी जे। माटे पार्वती तप करो, आ आदेश पालकांड मारो। वशिष्ठ जी कहे छे तप, तप वगर सिद्धि नहीं, कारण के तप वगर तेज नहीं, तेज वगर कई मळतु नहीं। अंधारा में शू मळे, भटकी जवानू होय छे, जे कई मळे छे प्रकाश में मळे छे, तो तप। पण आ कळियुग छे, केवू तप करीशुं? तो गीता जयंतीना संदेश में पहली वार कह्युं तुं, पछी बे चार वखत बोल्यो छुं, कळियुग छे, तमे तप करो, पण तमारुं तप पण एवुं होवुं जोईए के तमे तप जो तमारा परिवार ने कोई ने तपवू न पड़े एवं तप करजो। बाप तपे दीकरा ने क्यारे तपवू न पड़े एम तपे। तमारू भजन साधन, तमारी तपस्या तमारा परिवार ने सतावे नहीं एम करजो। तमे कहशो के एवं नहीं थतुं, अमे करीए छीए तो घरना बहु दुखी थाय, हैरान थाय छे, अथवा तो कहीं नाराज थाय छे, शू करूँ, आवुं थया ज नहीं। तमे थोड़ूक भजन शांति थी वधारो, तमारा भजन में स्वयं एटली शक्ति छे, ए बधुं ठीक करशे। ज्यां त्यां बहु पूछवानी जरूर नथी, भजन वधारवानी जरूर छे, भजन ज एनो जवाब आपशे। भजन ने कोई दिवस निर्बल नहीं मानो, नहींतर शंकर भजन न करे। भजन में बहु ताकात छे। अपने वो प्रमाणिक संकल्प करवो जोईए कि मारी तपस्या कोई ने सतावे नहीं, एवी होवी जोईए। हूँ तो कया करूँ, साधक एनू नाम जे कोई ने बाधक न बने, जराय कोई ने बाधक न बने, एनू नाम साधक। मन में करी लेव, अंदर सहन करी लेव, ए बधुं तप छे। शियाळा मास फरियाद कर्या वगर ठंडी सहन कर लेवी, जे प्रभु आप्युं ए ओढीने सहन कर लेवी, उनाळामां ताप, आ बधा तप छे। शीतोष्ण सुख दुःख, आ बधा तपो छे। जे जोड़काओ संसारमां आव्या छे, सृष्टि उत्पन्न थई त्यारथी आव्या छे, एने स्वीकारवा ज पड़शे। रोता रोता स्वीकारो के हसता हसता स्वीकारो, हसीने स्वीकारो तो तप छे, अने रोता रोता स्वीकारो तो अज्ञानता छे। बाकी स्वीकारवुं तो पड़े, काग हसता अने कंईक रोता हता, फैसलो मानता सर्व प्राणी। પછી રડતા રડતા એ એનો એનો ફેસલો માનો કે એ હસતા હસતા માનો, એ આપણા વિવેક ઉપર નિર્ભર છે, અને આપણો વિવેક સત્સંગ ઉપર નિર્ભર છે, કારણ કે વિવેક સત્સંગ વગર થતો નથી। બિનુ સત્સંગ વિવેક ન હોય તો આવવાનું છે। હિમાલયન બદ્રિકાશ્રમ જઈએ ને પછી બૂમો પાડી કે હા ઠંડી મારી નાખી, આ તોડી નાખી, તો તું ગયો શું કામ થાય છે? ત્યાં કઈ થોડા, ત્યાં તો ઠંડી સિવાય બીજું કઈ હોય જ નહીં, એને તારે સ્વીકારવું જ રહ્યું।
અને જે ઋષિ મુનિઓ ત્યાં ફર્યા છે એને કઈ ઠંડી નહોતી લાગતી, એના એ પંચભૂતના જ પૂતળા હતા બાપ. એને છતાંય કેદારથી હિમ માર્ગે બદ્રીનાથ કેટલાય મહાપુરુષો ગયા, હિમ માર્ગે કેદારથી આમ ઉપરથી કેડી ઉપાડી પાડીને બરફમાંથી ગયા છે. સૂરજની કિરણો જ્યાં નથી જતી ત્યાં દેશના ઋષિઓ ગયા. પણ એવા રસ્તાઓ છે સ્વામી, આનંદ પણ એક વખત એ રીતે ગયા. ત્યાં ઠંડી જ હોય, એને સહર્ષ સ્વીકાર. હા, એમાં જેટલું બની શકે એટલું આપણે આપણને કવર કરીએ એમાંથી ઉપાય, પણ છતાંય જે મૂળ ધર્મ છે હિમાલયનો એ તો જવાનું નથી, એને આપણે સહેવો જ રહેવો. એ તપ છે. ઘરમાં પરિવારમાં સમાજમાં કોઈએ કડવા વાક્યો કહી દીધા, સહી લેવા હસતા હસતા. તપ છે. અને સમાધાન એવું લેવું કે ઘીની દુકાને ઘાસલેટ મળે જ નહીં. હું શું કામ અપેક્ષા રાખું ઘીની દુકાને ઘાસલેટ નહીં? આના આના ઘરમાં જ ઘાસલેટ ભર્યું છે જ્યાંથી ઘીની અપેક્ષા રખાય જ નહીં. એ અપમાન ન કરે તો બીજો બિચારો કરે શું? એના દુર્ભાગ્ય છે. આવું સમાધાન? અને આ સમાધાન કઈ? આ મનને સમજાવવાની વાત, હકીકત જ આ છે ને. એની પાસે જે હોય તે આપે. હસતા રહો, અંદરથી ઉદાસીન રહો. રજબ રોશન કી દે કોઈ કહે ક્યુ હૈ, હસકર ઉત્તર દીજીએ હા બાબા યું હૈ. રજબ રોશન કીજીએ. ભગવાનનું એક નામ મુકુંદ છે. હા, મુક્તિમ દયતી પ્રેમ દદાતી ઇતિ મુકુંદ. મુકુંદ મુક્તિ આપે છે. મુક્તિના ટુકડા કરી કરીને લે, તારે સાયુજ જોઈ લે, તારે સારૂપ્ય જોઈ લે, તારે ફલાણી જોઈ લે. આ મુક્તિના ટુકડા કરી કરીને બેઠો, જેમ રોટલા બટકા નાખતો મુક્તિ. અને તેથી વૈષ્ણવ કહે, બટકા અમારે નથી જોતા, તું આમ બટકા ફગાવે. હરિના જન તો મુક્તિ માંગે, એ માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ, નિરખવા નંદ કુમાર, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મ લોકમાં ભરતખંડ ભૂતળ માર. વ્રજને ધન્ય છે, વૃંદાવનને ધન્ય છે, એ વ્રજવાસીઓને ધન્ય છે, જ્યાં મુક્તિ એની દાસી થઈને ઉડાવી છે. પુણ્ય કરીને થાય ને. પણ સંસ્કૃત હું વાંચતો હતો શબ્દકોશમાં, એના પહેલા જોતો હતો કે હકીકતમાં કેટલા કેટલા અર્થો છે. તો એક અર્થ બહુ સરસ જોડ્યો, મું મુખે કુંદવત હાસ્યો યસ્ય, જેના મુખ ઉપર કાયમ કુંદ કળીનો જેવું હાસ્ય રહેતું હોય એનું નામ મુકુંદ છે. જે શિશુપાલની સામે રોષ કરે તો હસતો હસતો, જે શિશુપાલનો નિર્ણય કરે સતત જે હસતો રહે અંદરથી, ઉદા કૃષ્ણ જેવો ઉદાસીન મળવો મુશ્કેલ છે.
સંસાર દ્વારકા ડૂબી જાય તો ઠીક, કઈનું કઈ થઈ, છતાંય ઉદાસીન નિત રહીએ ગોસાઈ, અંદરથી ઉદાસીન અને કુંદના સમાન, કુંદ કળીના સમાન જે મુસ્કુરાહટ જેની હોય એ મુકુંદ. ક્યાં યદ જીવિતમ તુ નિખિલમ ભગવાન મુકુંદ, જેનું સમસ્ત જીવન આ ભગવાન મુકુંદ માટે જે લોકો જીવે છે. યદ જીવિતમ તુ નિખિલમ ભગવાન મુકુંદ, સમસ્ત જીવન જેનું કેવલ મુકુંદ માટે છે. આહા, અને આજ કોઈ ભાઈ પૂછ્યું છે, ઘણા પ્રશ્નો છે, બધા તો લેવા મુશ્કેલ છે, પણ ક્યાંક સંગતિ આવી જાય એટલે યાદ આવે એટલે કહું. પૂછ્યું છે યોગ અને વિયોગમાં ફરક શું? હા નહીં, વિયોગ અને વિરહમાં ફરક શું? એ પ્રશ્ન બે શબ્દ છે તો ફરક જરૂર હોય બાપ. હા, શબ્દના ભેદોને ફરક લાગે, કારણ કે નહીતર બે શબ્દ લગાડવાની જરૂર નહોતી. કાનો માતર પણ જ્યાં કારણ વગરનો ચકાર પણ કારણ વગર જ્યાં ન લગાડવાનો આવે ત્યાં શું કામ આવે? મારી સમજમાં, મારી વ્યાસગાદીના અનુભવમાં વિયોગ કરતા પણ વસમો શબ્દ છે વિરહ. આમ તો ત્રણ શબ્દો છે, અયોગ, યોગ, વિયોગ. હજી મુલાકાત નથી થઈ, ઓળખીએ છીએ, જાણીએ છીએ, પણ ક્યારે મળવાનું નથી થયું, એનું નામ અયોગ છે. હજી મેળાપ નથી થયો, ફલાણા ભાઈ વિશે મેં જાણ્યું છે પણ હજી મુલાકાત નથી થઈ, એને અયોગ કહેવાય. અને પછી કોઈ એવો સમય આવે ને મુલાકાત થઈ જાય એને યોગ કહેવાય. અને પછી એ ગમતી વ્યક્તિ જતી રહે એ વિયોગ કહેવાય. પણ વિયોગ એટલી હદે અકળાવનારું તત્વ નથી, કારણ કે ઘણી વસ્તુનો વિયોગ આપણને છે, છતાં કઈ અકળામણ નથી. એક માણસને પાંચ બેડરૂમનો બંગલો છે, આપણે એક જ બેડરૂમનું મકાન છે, તો ચાર બેડરૂમનો વિયોગ છે આપણે, છતાં એ કઈ આપણને અકળાવતું નથી. એક બેડરૂમમાં આપણે આનંદથી રહી જઈએ છીએ, બીજા કરતા આપણને અમુક વસ્તુ નથી આપણા પાસે, એનો વિયોગ છે. એક માણસને ગાડી છે, આપણી પાસે સાયકલ નથી, તો ગાડીનો વિયોગ છે આપણને, નથી ગાડી. એક પાસે આટલા રૂપિયા છે, આપણી પાસે આટલા નથી, તો એ અર્થમાં થોડા રૂપિયાનું ન હોવું એટલા રૂપિયાનો આપણને વિયોગ, પણ છતાં ચાલે છે. વિરહ એનું નામ કહેવાય જેના વગર ચાલે, ન મરાય ન જીવાય. વિરહ બડા, અને મને કોઈ પૂછે તો એટલું જ કહીશ કે વિરહ કેવલ પરમાત્મા સિવાય કોઈ સાથે સંભવ નથી. વિયોગ પદાર્થો સાથે હોઈ શકે, યોગ અયોગ વિયોગ એ બધું પદાર્થો અને ભૌતિક સ્તર ઉપર. કોઈ બે પ્રેમી હોય તો એને વિયોગ થઈ જાય, એક જાય તો એનો વિયોગ થયો, બાકી વિરહ તો કેવલ પ્રભુમાં જ સંભવ છે. એનું રહેણાક, એનું રહેવું કેવલ વિશ્વેશ વિના, વિષ્ણુ વિના, એ વૈષ્ણવતા વગર ક્યાંય ટકતું નથી, એવો એક વિરહ છે. તેથી વિરહ ભક્તિ સંપ્રદાયનો બહુ ઊંચો શબ્દ છે. ભગવાનને કહેજો અમને વિયોગ આપીને ધીરે ધીરે વિરહમાં લઈ જજો, વિકલ્પમાં સંતો એ વિરહ જ કબૂલ કર્યો છે. એની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. મને ને તમને ભગવાન શ્રી કૃષ્ણનો વિયોગ છે, પણ વ્રજવાસીઓને વિરહ છે. રામ વનમાં ગયા એનો વિયોગ ગણાવે છે, પણ ભરતને વિરહ છે. એટલે તો વિરહના સાગરમાં ભરત મગન મન હો ડૂબવાની તૈયારી વાળ છે, વિરહ છે, એમાંથી બહાર ન નીકળાય, વ્યાખ્યા નથી થઈ શકતી. વિરહ શબ્દ બહુ જ ઊંચી ભૂમિકા છે વિરહની. સંતો એ પ્રભુનો વિરહ માંગ્યો છે. બીજા અર્થમાં કહું તો વિયોગ સહ્ય હોય છે, વિરહ અસહ્ય. સહી શકાય, દીકરો પરદેશ ભણવા જાય તો પછી ધીરે ધીરે સહી શકાય કે ગયો છે,
15 દિવસે ટેલિફોન આવશે તપાસ. એક આદત પડી જાય, દીકરી જાય, પછી આમ વિયોગ સહી શકાય. આમ વ્યવસ્થા છે. વિરહ બહુ વિચિત્ર વસ્તુ છે. અંતેથી ભક્તિ માર્ગમાં હિંમત હોય તો જ આવવું, નહીં તર આવવું. તાકાત હોય તો આવું. માર્ગ બહુ, મેં ઘણી વાર કહ્યું છે કે પીડાનો માર્ગ છે આ. બડા બડા કરુણાથી ભરેલા ભરેલો એ શબ્દ છે વિરહ, જેને જેને હરિનો વિરહ થયો છે. વિયોગ હોય ત્યાં સુધી ગાઈ શકાય. બધા અનુભવ કરજો, ગાય એમ નહીં સ્વીકાર. વિયોગમાં ગાઈ શકાય, પણ વિયોગ બદલીને વિરહ બને પછી તો રુરુદુહુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન ઇતિ ગોપ્ય પ્રગાય. ગાન બંધ થઈ જાય પછી કેવલ રુદન શરૂ થાય. બડા વિયોગનું ઔષધ હોઈ શકે. એક મકાન એક જ રૂમનો છે તો એનું ઔષધ હોઈ શકે. મહેનત કરો, કોઈ કરુણા કરે, મહેનત પુરુષાર્થ કરો, સમય ધીરજ રાખો તો 5-7 રૂમનું મકાન થઈ જાય. એનું ઔષધ છે. વિરહનું કોઈ ઔષધ એમાં તો કેવલ વૈદ સાંવરિયા હોય. પરાકાષ્ઠા છે અથવા તો બહુ જ આગળ જઈને કહો તો એમ કહેવાય કે વિરહ એને કહેવાય જ્યાં એક સ્મરણ દ્વારા અથવા તો સ્મૃતિ દ્વારા સુરતા, કે કબીરના શબ્દમાં કહો તો સુરતી દ્વારા જેનો નિત્ય સંયોગ હોય. એક પળ પણ એના સ્મરણ વગર ન જાય. પછી ગાયો ચરાવવાની હોય તો એ સમયે, ગાયો દોહવાની હોય તો એ સમયે, વાછરડાઓને બાંધવાના હોય તો એ સમયે, રસોઈ કરવાનું હોય તો એ સમયે, અથવા તો ફુરસદ મળી ગઈ અને બધા ભેગા થઈને બેસવાનું હોય તો પણ એક જ વસ્તુ, ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્તિ યોગ પુણ્યાનિ નામાનિ પઠંતિ નિત્યં ગોવિંદાં. વિરહ થયો છે અર્જુનને. વિયોગમાં માણસ મરી શકે, વિરહમાં મરી ન શકાય. સમજ ના ઠીક, બિલકુલ ઇન ગહન સૂત્રો કો ઠીક છે. વિયોગમાં વ્યવસ્થા છે, તમે મરી શકો. વિરહમાં એ વ્યવસ્થા નથી. રામ વિયોગ દશરથજીને પ્રાણ છોડી દે, પણ એ જ વિયોગ વિરહના રૂપમાં. ઘણી જગ્યાએ વિરહ વિયોગ એક સમાન અર્થમાં પણ હશે, પણ જ્યાં વિરહ હશે ત્યાં ભરતજી પ્રાણ ન છોડી શકે. પ્રાણ જાય ને, નહીતર ભરતજીનો પ્રેમ કોઈ કાચો હતો, પણ એ પ્રાણ ન છોડી શકે. પ્રાણ ન છોડી શકે એટલું જ નહીં, નંદીગ્રામમાં બેઠા પછી 14 વર્ષમાં એકે વાર ચિત્રકૂટ ફરીને જઈ ન શક્યા. વૃંદાવનથી મથુરા કેટલું દૂર હતું? માથા પછાડથી ગોપીઓ મથુરામાં ન જઈ શકે દર્શન કરવા. પણ વિરહ એવો હતો કે કઈ સૂઝતું નહોતું. કેટલી દૂર મથુરાથી ભાઈ,
વૃંદારણ્ય અને બૃહદાર કોઈ પ્રશ્ન પૂછ્યો છે બે અરણ્ય જે એ ક્યાં છે, એ તો બહુ સીધા આચાર્યો બહુ ખુલાસા કર્યા છે ભાઈ જેને પૂછ્યું એને. જમનાજી નો આ બાજુનો ભાગ એ બધું બૃહદારણ્ય અને પેલી બાજુનો ભાગ એ વૃંદારણ્ય છે. બહુ જ એ તો આચાર્યોની ભાષામાં આજ પણ એ ભૌગોલિક રીતે પણ સિદ્ધ છે. ગોકુલ, મહાવન, રમણ રેતી આ બધું બૃહદારણ્ય છે. વૃંદાવન, ગિરિરાજ, નંદગાંવ, બરસાના એ જમનાને પહેલે એ સબ વૃંદારણ્ય છે. એ વિરહનો ભાગ છે, આ વિરહ બેઠો છે. કલ્પના તો કરો, મરી ન શકાય કેવી દશા હશે, કેવી સ્થિતિ હશે. કરી શકે પણ વિરહ અવસ્થા નહોતી ભોગવી, તેથી કહ્યું નહીં આવું. ભગવાને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા જ રહીશ? બોલે ધરા ઉપર રહીશ. ક્યાં સુધી રહીશ? કે તમે હો ન કોઈ ચિંતા નહીં, પણ તમારી કથા કોઈ એક વક્તાએ ગાતો હશે ધરતી ઉપર, ત્યાં સુધી હું ધરા ઉપર. અને હનુમાનજીનો એક સવાલ છે, ધ્યાન દેના, જયારે રામાયણની કથા સાંભળે છે ત્યારે અશ્રુ પડે છે સતત. એને હવે રામનો વિરહ સમજાય, એ વિરહ દશા ભોગવવા માટે હનુમાનજી ત્યારે આવે છે. પૂર્ણ જીવન છે વિરહી જીવન. યોગમાં તો ઔષધિ છે, વિરહમાં ક્યાં દવા છે? દવા માંગે એ વિરહી શાનો. વર્ષો પછી ચૈતન્યના રૂપમાં વિરહના દર્શન થયા. તુલસી, સૂર, મીરા આ બધા વિરહી હતા. અયોગ, યોગ, વિયોગ અને વિરહ ક્રમશઃ ઊંચાઈ પકડી ઉપર જવા. તો વિરહ પ્રભુ તો અમને આપજે, અમને ત્યાં સુધી પહોંચાડજે વિરહ. જેમાં સુરતી બની રહે, સુરતા સચવાય રહે, આત્મલિંગ પર સ્મરણનો અભિષેક થયા કરે. જલધારી સતત, વિરહ વગર સંભવ નથી. વિયોગમાં પણ ભૂલાઈ જાય, ડાયવર્જન થઈ જાય વિયોગમાં. તમારા ઘરમાં કોઈ ઘટના ઘટી ગઈ, તમને વિયોગ થયો, કોઈ વસ્તુ લૂંટાઈ ગઈ, વિયોગ થયો એ વસ્તુના, કોઈ ચોરી ગયું, વિયોગ થયો, તો લોકો તમને મળવા આવશે, તમારી સાથે વાતો કરીને તમારા મનને થોડું વિષયાંતર કરી દેશે, સહાય થશે. વિયોગમાં ડાયવર્જન સંભવ છે. વિરહમાં, વિરહ તો એક કેળી છે બાપ, એ કેળી ઉપર કોક કોકે પગલા પડ્યા છે. રાજપદ્મતિક બધા માટે છૂટ હોય, એક પગદંડી હે છોટી સી બાકી, ને કોઈ કોઈ ચારસો વર્ષમાં હજી બીજી મીરા હું તમે પ્રગટાવી નથી શક્યા. આટલા વર્ષ થઈ ગયા હિમાત જુનાણો એમને ઉભો છે, પણ હજી બીજો નરસિંહ પેદા નથી કરી શક્યા હું તમે. કારણ કે કહું કહું બ્રિષ્ટિસાર દોરી, કૌ એક પાવ ભક્તિ જેમે મોરી. એ વરસાદ ક્યારેક ક્યારેક થાય છે વ્યવસ્થાના. એક એક સુરતા, એક સુરતી બની રહી. જેમાં શું કામ વિરહ લોકોને મીઠો લાગ્યો છે? એટલા માટે કે અંતરંગ મળી છે માંડ, મળી છે રે મારા માવા મોને આવજ.
મળી છે ઈષ્ટ એવો ગોતવો જોઈએ, વિયોગ આપે એવો નહીં, વ્યાહ આપે. એટલા માટે વૈષ્ણવ બ્રહ્મને ઈષ્ટ ક્યાં માને છે? બ્રહ્મનો તો વિયોગ જ ક્યાં થાય, વિરહ જ ક્યાં થાય? એ તો ઘટઘટમાં કાયમ બેઠો, ચોવીસે કલાક અમે ક્યાં આનંદ આવે, અને બેઠો છે છતાં આપણા દુઃખ ક્યાં જાય? બેઠો બેઠો જોયા કરે. એટલા માટે કૃષ્ણની ઝંખના વિશ્વને રહી, રામની ઝંખના વિશ્વને રહી. માંડ મળી છે દાસી જીવન બોલ્યા છે, મારે નાનપણાની મૃત્યુ રે, મારા માવા મોલેયા, બાળપણાની પ્રીતુ રે, માવા મોલેયા. જોઈ જોઈને વોરીએ જાતું, અને બિબાવીણ પડે નહીં ભાત્યું, જોઈ જોઈને વર્ણ કરતી વખતે બહુ વિચારું, અને બિબાવીણ પડે નહીં ભાત્યું, કારણ ભારજીલે ભીત્યું રે, મારા માવા મોલેયા, ભારજીલે મારી ભાંગી નાખો ભાંગ. દાસી જીવન ભાઈ અને વારી વારી, દાસી જીવન ભીમને મારી ગરીબી ગવાણતા શરણાગતિ, મારી ગરીબી ગવાણી, મારા મારા આજ માંડ મળી છે માવા મોલેયા, માવા મોલેયા, માવા મોલેયા. તપજો એવી રીતે કે આપણાથી કોઈ તપે નહીં, ભજનને કાયર ન સમજ, તમારું ભજન રસ્તો કરશે. હાથમાં ટોર્ચ લઈને નીકળીએ તો આપણે એમ કહીએ કે ભાઈ આ 15 ફૂટ પછી તો આગળ પ્રકાશ આવતો જ નથી, ચાલવાનું રાખી 15 ફૂટ એમને આગળ 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 ચાલ્યા જ કરજે, કે ટૂંકો નહીં થાય, તું ચાલવાનું ચાલુ રાખ. તું પહેલેથી એમ કે ટોર્ચ કરું ને 1 માઇલ સુધી દેખાય નહીં, ચાલ એટલો ને એટલો અજવાળું આમને તારા પથને ઉજાળ. ભજનની સ્વયં શક્તિ છે, સહન કરી લેવું એ પણ તપ છે. રજબ રોશન કીજીએ કોઈ કહે ક્યું હે, હસકર ઉત્તર દીજીએ હા બાબા યું હે, મુકુંદ બનો કુંદવત હાસ્યો યસ્ય, એ મુકુંદ હે જેના મોઢા ઉપર કુંદવત હાસ્ય રહે છે. તપ અને કઈ કસોટી ના આવે તો વળી તપ જ શું કહેવાય, એ કઈ તપ થોડું કહેવાય. શીત ઉષ્ણ સુખ દુઃખ આ બધા જોડકાઓ આવે, અને છતાંય એને હરિની કૃપા જેટલી આપણી બુદ્ધિ પહોંચે, દીક્ષિત બુદ્ધિ દ્વારા જેટલા ઉપાયો થાય એટલા કરવા જોઈએ, એ વિવેક છે. પણ જ્યાંથી અટક્યું ત્યાં સુધી એનો પ્રસાદ માનીને આગળ ચાલીએ. હું શું કામ છું, જે ગમે જગત ગુરુ આ દેવ જગદીશને, તે તણો ખર ખરો કરવો આપણો ચિંતયો
अर्थ कई नवसरे जरे आपनो चिंतरो अर्थ कई नवसरे जरे उगरे एक उदवेग धरो जे गमे जगत गुरु देव जगदीश हूँ करूं स्वामताले हूँ करूं बस ए अज्ञानता शकट नो भार जेम स्वामताले सृष्टि मंडाण छे सृष्टि मंडाण छे सर्व एम जोगी जोगेश्वर जाने जे गमे जगत गुरु जे गमे जगत गुरु देव जगदीश ने तनो खर करो आपनो चिंतयो अर्थ काई नरसिंह मेहता बड़ा निर्णय हो जाती देता बड़ा हम हिसाब जाने छेलू हम बड़ा इति सिद्धम करू हम आप बड़ा बस अभिमान की व्याख्या कोई पूछे कहे हूँ करूँ वत्ता हूँ करूँ एनु नाम अज्ञान हलो असर वाल अज्ञानता की व्याख्या शू तो बोले हूँ करूँ एज अज्ञान के सचोट अने अकाट्य बदा हिसाब ज कर दीदा निर्णय आप एट्ला कया करूँ कि आखा बोलो कवि न तो ओछा बोलो ये कवि न तो मारो नरसैयो उषा बोलो कवि हतो जेने हवार पाड़ी તેતણો ખર ખરો કરો જગત ગુરુ જ્યાં જ્યાં પ્રભાતિયું ગવાશે જ્યાં જ્યાં રામગીરિયું માટે ગળા ભક્તો ખેંચશે ત્યાં કોઈ ને કોઈ રૂપે નરસૈયો હાજર જેમ ઈ કેદાર ગાય અને હરિ હાજર રહેતો એમ હાચા દિલથી આજ કોઈ રામગીરી અને પ્રભાતિ ગાશે એનો ત્યાં મારો જુનાગઢ વાળો હાજર રહેશે આ એની પ્રતિભા આવા જણ નિર્ણય હાર વડો કરીને હાર કંઠથી હરિયે જે પહેરાયો વડો કરીને હાર કંઠથી હરિયે જે પહેરાયો મગમગતાએ અમરત ફૂલનો હજી નથી કરમાયો મગમગતાએ અમરત ફૂલનો હજી નથી કરમાયો પીડ પડે ત્યાં ભૂદર દોડે પીડ પડે ત્યાં ભૂદર દોડે સુણી રાગ કેદાર સુણી રાગ કેદાર હજી એ બાજે છે કરતા ને આ ભગવાન જયારે આવ્યો ત્યારે વાયા જુનાગઢ આવ્યો નહી ઓલા જગાડ્યો મુસ્કુન એટલે આ બે ને આ મસ્તો જેમ તેમ સંબંધ નથી આ લોકોનો કારણ કે ઓલો આવ્યો અહીંયા ત્યારે વાયા જુનાગઢ આવ્યો અને જેને જગાડ્યો એ જ પાછો બેઠો છે જ ને એ જે આખી કથા છે જુનાગઢ ને અને દ્વારકાને બહુ સંબંધ છે દરિયાને ડુંગરાને બહુ સંબંધ છે ગિરનારનો ડુંગરો અને દ્વારકાનો દરિયો એના ઊંડાણના મેળાપને તો કોણ સમજે એવું બંનેનું ક્યાંકથી ઊંડાણમાં મેળાપ છે એટલે નરસૈયો વધારે યાદ આવે મને તો એમ લાગે કે આમાં ક્યાંક ફરતો હશે બાવલીઓ હા
छोटा भी दी बहुत सर रत आवे न बोलिए भैया पाट मरा मेरा मेरा दिठे मत वाले मैं तो मेरा दिठे मत वाले द्वारका मेरा दिठे मत वाले आज मैं तो मेरा ने दिठे तप नियम जोग निज धर्मा तप वगर सिद्धि नहीं ए पण एक मार्ग छे त्रीजो शब्द वशिष्ठ जी वापरो छे जप तप नियम कितला नियमो छे पतंजलि जे नियमो आप्या ए बधा नियमो जोग એની ચર્ચા એ ગઈકાલે પણ થોડી કરી જો નિજ ધર્મ ટૂંકમાં કહી રહ્યો નિજ ધર્મ યાની નિજ ધર્મ યાની સ્વધર્મ દોષ વાળો હશે તો પણ દુઃખ નહીં થાય સ્વધર્મ અને પારકો ધર્મ ગમે તેટલો પહેલો હશે તો પણ એ ભયાવહ ગણાશે પોતાનો સ્વધર્મ જેમાં નિધન થશે તો પણ એ અમરતા પ્રાપ્ત કરાવશે
निज धर्म गीतानो स्वधर्म पोतपोताना कर्म मां जे निरत रहेशे प्रमाणिकता थी स्वधर्म। खेडू तो कहीं माला लईने बेसी न जाय, एने एने हल चलावानो एनो स्वधर्म छे। पण स्वधर्म हल चलावता चलावता बीजा कोई नो शेढो नो आपणे खेड़ी नाखीए, बळदने तकलीफ वधारे न आपीए, समयसर वावणी करिए, अपना खेतर मां वावीए, हरि नाम लेता लेता वावीए, तो खेतर मां हळ हाँकवुं ए पण स्वधर्म छे। दुकाने बैठेलो वेपारी नीति नक्की करे कि मारे रुपयानो सवा रुपयो करवानो, अने एक नीति नक्की करीने बैसे लाभ सवा, तो एने चा गणपति शुभ पण सवा करशे। पण लाभ हवा नक्की करी अन पछी दोढा बमणान तण तण गणा करशे, एने चाहे शुभ सवा न थई सके, अशुभ थई। एक नीति व्यापारी नक्की करे राष्ट्रनो के मराथी मरचामां ईंटनो भूको न नखाय, मराथी मरचामां नळियानो भूको न नखाय। कोई पण व्यापार तमे करो, दवानो व्यापारी होय तो दवानुं ध्यान राखे, अनाजनो व्यापारी अनाजनुं ध्यान, जे कई पोतानी नीति नक्की करी होय प्रमाणिकताथी। व्यापारमां तो नीति जरूरी छे, प्रमाणिकताथी एने करवानुं, एनो स्वधर्म थशे। धार्मिक गणाशे व्यापारी, वकील डॉक्टर पोतानी एक नीति नक्की करीने चालशे कि हूँ आटलू लऊं मारा परिवार माटे, मारा गुजरान माटे, आजना देशकालनी साथे रहेवा माटे हूँ आटलू लऊं, पण मारा दर्दीमां हूँ परमने जोईश, परमात्माने जोईश, एनो स्वधर्म गणाशे। दरेक क्षेत्रमां केटला गणावा, शिक्षक अध्यापक, હું મને મળેલો એટલો સમય મારું લોહી રેડીને છોકરાઓને ભણાવીશ, સ્વધર્મ। અને વિદ્યાર્થીનો સ્વધર્મ કે નાપાસ થઈશ પણ ચોરી કરીને પાસ નહીં થાઉં, એનો સ્વધર્મ। તમે વિચાર કરો ને તો હવે આ બધું સુધારવું એ તો આમ હિંમત હારી જવાય એવું છે બાપા, એટલું બધું બગડી ગયું છે કે આમાં ક્યાંય હળ હૂજતી નથી એવી દશા થઈ। હું તો જે રીતે સાંભળું છું, છેક સુધી પેપર પહોંચી જાય ત્યાંથી ખબર નહીં કેવા ચમત્કારો થાય, એટલે આ દુનિયા કે પહેલા ચમત્કાર થતા નહીં, અત્યારે જે ચમત્કાર થાય છે તો ગજબ ના થાય। બે ના 72 થતા હું વાર લાગે, મોઈ દાંડીએ રમી રમીને માઇન્ડ 2 માર્ક લીધા હોય એવો હાવ ઠોઠ હોય, એના 72 થઈ જતા વાર નથી લાગતી। અને ઋતમ ભરા બુદ્ધિ વાળા વિદ્યાર્થીઓ પડ્યા રહે, ક્યાં ગયો દેશનો સ્વધર્મ, ક્યાં ગયો? સત્તામાં બેઠેલા અધિકારી લોકો, ઓફિસમાં બેઠેલા કર્મચારી લોકો, કોઈ એક વર્ગ નથી કહેતો, ધર્મની ગાદી ઉપર બેઠેલા અમે પણ, હાલો જે નીતિ શાસ્ત્રની હોય વેદની હોય એ નીતિને જો છોડી દઈએ તો પછી સ્વધર્મ ગયો। માતા માતાની નીતિ પાળે, પત્ની પત્નીની નીતિ પાળે, પતિ પતિની નીતિ પાળે, દીકરો દીકરાની નીતિ પાળે, તુરંત ક્રાંતિ ઘટી જાય, તુરંત ઘટી જાય। અને ક્રાંતિ એને જ કહેવાય, ધીરે ધીરે થાય એને ક્રાંતિ નો કહેવાય, હળવે હળવે થાય કઈ ક્રાંતિ કહેવાય, ક્રાંતિ તો ધડાકો થઈ જાય। ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એક 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 ક્રાંતિ હો જાય, અને એ તુરંત થઈ શકે સત્સંગ કરતા કરતા। હું ને તમે આપણા ધર્મને, આપણા સ્વધર્મને બરાબર, નિજ ધર્મ વશિષ્ઠજી જે બોલે છે એને જો આપણે બરાબર પાળીએ, આપણે આપણા ધર્મ સંભાળો। નરસિંહ મેં તો એ જ વાત કરી છે, રાત રહે પાછળ
પતિવ્રતા ધર્મ પાળનાર મહિલા માટે આ વાત ના નરસિંહ મહેતો જ નથી કહેતો, સ્મૃતિકારોએ કહ્યું, નરસિંહ તો એમાંથી કહે છે. બધી જગ્યાએ સૌ સૌના ટૂંકમાં ધર્મો, પત્નીનો ધર્મ એમ પુરુષનો પણ ધર્મ હોવો જોઈએ. પાશ્ચાત્ય જગતનો એક હું લેખ વાંચતો હતો, અમેરિકામાં એવું સંશોધન થાય છે કે પુરુષે પહેલું જાગવાનું, સ્ત્રીએ પછી જાગવાનું, આવું સંશોધન થઈ રહ્યું. અને કારણો મને એક નાનકડો કોઈ કટિંગ મોકલ્યું છે, એમાં વાંચ્યું છે મેં કે હવે એવું થવું જોઈએ કે આપણે તો એવું નહીં ને કે પહેલાં બહેનો જાગે પછી પુરુષ જાગે, ચા કરે પછી જગાડવામાં આવે. હવે અમેરિકા આદિ દેશોમાં એવું, એટલે એનું એનું એક કારણ પેલું મેં તે દિવસ વાત અધૂરી આજ મને જોડાય કે એમ કહે છે કે બહેનોનું તાપમાન લગભગ સવારે ડાઉન થાય છે, એટલે એને નિદ્રાનો કાળ એ છે. આજે મનસ્વિદોનું જે માનવું છે એ આ છે, એટલે એને એ સમયે સુવા દેવા જોઈએ તો એને બે આખા દિવસમાં એની સ્ફૂર્તિ પાછી આવે, એવું એક તારણ નીકળ્યું છે. તો એનો અર્થ એમ થાય કે ચા કોને બનાવવી પછી, સીધી વાત છે, આપણે બનાવવાની થાય તો એમાં શું ખોટમાં આવે.
આખી જિંદગી બીજા એને બનાવી તો એકાદ વખત બનાવવામાં શું તકલીફ છે? ટૂંકમાં મારો કહેવાનો અર્થ, સૌએ પોતપોતાના ધર્મો સંભાળવા જોઈએ. પત્ની પોતાનો ધર્મ સંભાળે, પતિ પોતાનો ધર્મ સંભાળે, તો ગૃહસ્થાશ્રમ બહુ રૂડા રહે. શું એક જ પક્ષ ઉપર દબાણ એ હિંસા છે. ઈચ્છા હું કરું અને કાર્ય બીજું કરે એ સ્વામિત્વ, હિંસક સ્વામિત્વ છે. એ ધણી પણ હિંસક હિંસાથી ભરેલી. ઈચ્છા તું કર અને ક્રિયા બીજો કરે. પતિ ઈચ્છા કે નહીં હું કહું એમ જ થાય, તારે ખાલી ઈચ્છા કરવાની. અને કર્મ ઘરમાં રહેલાને કરવું એ તો તું હિંસા કરે. તારે એકલાને મન અને બુદ્ધિ છે એમ નહીં, ઈશ્વરે એને મન અને બુદ્ધિ આપી. જરાક એને સાંભળતા શીખ, અહિંસક બન. બાકી તો હિંસા મોટી ગરબડામાંથી રહી. ઈચ્છા આપણી કરે બીજા, ક્રિયા બીજાની, ઈચ્છા આપણી. આમાં ક્યાંય મેળ ખાતો નથી, એટલે જ આ બધા સંસારો બગડ્યા છે. એમાંથી બહુ જ, અને આખી દુનિયાના પછી કજિયાનું રૂપ વિસ્તૃત. એક દેશ ઈચ્છા કરે કે અમારી ઈચ્છા બીજા દેશે એમ ક્રિયા કરવાની, તો એ બે દેશની વચ્ચે તકલીફ ઊભી થાય. આદર કરવો જોઈએ. બધાને બુદ્ધિ છે, બધા પાસે મન છે, વિવેકથી શું યોગ્ય છે એનો વિચાર કરવો. નરસિંહ મહેતાએ છેલ્લે કહી દીધું, આપણે આપણા ધર્મ વિચાર, પોતપોતાના નિજ ધર્મો, સ્વધર્મ, આપણો જે ધર્મ છે તે નિજ ધર્મ. અને તેથી દોષવાળો હશે તો પણ સ્વધર્મ મહાન ગણાશે. સ્વધર્મનું કેટલું, સ્વધર્મ વૈદિક ધર્મ, આપણી જે પરંપરા, આપણા માટે નક્કી થયેલો ધર્મ. મહાભારત આદિ ગ્રંથોમાં તો એવા પ્રમાણો મળે છે કે વેદે જે કહી એ જ માનવું. સાક્ષાત દેવ આવે તો એનો માન લો, ત્યાં સુધીના પ્રમાણ મહાભારત. ભીષ્મ દાદા પિતાનું તર્પણ જયારે આવી વાત, ત્યારે સ્વયં પિતૃ પિંડ લેવા આવ્યા. ભીષ્મ એ ના પાડી, મારો વેદ કહે છે કે કુશ ઉપર જ પિંડદાન થાય, તમારા હાથમાં નહીં આપવું, કુશ દ્વારા આપી. આ જ વૈદિક પ્રતિષ્ઠા. સાક્ષાત પિતૃ આવે પિંડ લેવા માટે તો ભીષ્મ ના પાડે, મારો વૈદિક પરંપરા એમ કહે કુશ દ્વારા દઈ જાય, આપ કુશ દ્વારા સ્વીકાર કરો. આટલો બધો જે આપણા સ્વધર્મ, આપણા જે મૂળ ધર્મનો આપણું જે નિષ્ઠા હતી એ કેટલી ઊંચાઈ સુધી ગયા છે. જપ તપ નિયમ જોગ નિજ ધર્મ. પાંચ પર આગે બાબાજી બોલે, જપ તપ નિયમ શ્રુતિ દ્વારા, પણ જે શુભ હોય, કારણ કે શ્રુતિ તો વેદ તો બધું, જેમ એક પરિપૂર્ણ મકાન હોય તો એમાં રસોડું પણ હોય ને ટોયલેટ પણ હોય તો જે મકાન પરિપૂર્ણ છે, વેદે તો બધી જ વસ્તુનું પ્રતિપાદન કર્યું. એવા યજ્ઞોનું પણ પ્રતિપાદન કે જે આજના દેશકાળ માટે યોગ્ય નથી. તેથી શુભ કર્મ, શુભ શબ્દ લગાડે. દેશકાળ પ્રમાણે આજે તમારા માટે જે કલ્યાણકારી કર્મ છે એ વેદમાંથી લઈ લઈને એ કરવા. શ્રુતિ સંભવ નાના શુભ કર્મ. અને આગળ જ્ઞાન દયા દમ દમતી રાત માં જ
तरी जवाए ज्ञान बदाज कर्मों ने बाड़ीन भस्म करी दे। ज्ञान समान कोई वस्तु पवित्र नहीं। अटली जे ज्ञान नी महानता छे। वशिष्ठ जी कहे ए पण साधन छे। जरा विचित्र वस्तुत रहे ए पण साधन छे। मैं गई काले कहू तू मेळवानो ज्ञानी ने छे ज्ञान द्वारा। जेनु ज्ञान छे એને મેળવવાનું છે, એને જ્ઞાન વગર જ્ઞાની સંભવ નથી, એનો માર્ગ એ જ છે, જ્ઞાન દ્વારા જ પકડાય છે। તો જ્ઞાન સમાન પવિત્ર વસ્તુ કોઈ નથી। જ્ઞાન અગ્નિ દગ્ધ કર્મ, જે બાળીને ભસ્મ કરી દે માણસના કર્મને, આવો કુંદન જેવો નિખારે એવું જ્ઞાન। અને પછી દયા, રામચરિત માણસ કહે દયા ધર્મ ને દયા સરિસ હરિજાના। દયા સમાન તો ધર્મ નથી, એવો ધર્મ દયા। દ દ દ માં જે દયાનું પ્રતિપાદન કરવામાં આવ્યું એ દયા, બહુ જ મોટો ધર્મ છે દયા। પણ દયા કરનારાઓએ કૃપા કરીને શરૂઆત ભલે દયાથી કરો પણ પછી પ્રેમ કરવાનો। કારણ કે દયા કરવામાં આપણે ગમે તેટલા સરળ અને સહજ બનીને કરીએ તો પણ જેના ઉપર દયા થાય છે એ હંમેશા લઘુતા ગ્રંથિ ભોગવે છે કે અમારા ઉપર કોઈએ દયા કરી। અને પ્રેમ સદૈવ સમાન સાથે જ થાય। મેં ઘણી વાર કહ્યું ટ્રાફિક સિગ્નલ પાસે આપણી મોટર અટકી જાય તો ભિખારીઓ ભીખ માંગવા દોડી પડે, શેઠજી એને તમે 50 પૈસા કે રૂપિયો આપી દો અને એ જ વખતે સિગ્નલ મળી ગયું તમારી ગાડી ગઈ, એ ભિખારી તમને યાદ કરતો નથી, તમે ભિખારીને યાદ કરતા નથી, એક ક્ષણનો નાતો પૂરો થઈ ગયો। દયામાં આવું થાય, તમે દયા કરી પણ પછી તમે એને ભૂલ્યા, પણ ગાડી ઊભી રહીને એ વખતે તમારો કોઈ પ્રેમી મળી ગયો હોય તો એ ગાડી આમ જાય પણ તમારું મન એને પાછળ ગોત્યા જ કરે, એ પહેલો આમ જતો હોય છતાં એનું મન તમારી ગાડીની સાથે। એટલે સમાજે દયાથી ગતિ કરતા કરતા પ્રેમ સુધી જવું જોઈએ। દયા નેહનું રૂપ ધારણ કરે એ માનસની યાત્રા છે। શંકર દયાળુ છે, કર્પૂર ગૌરમ કરુણા અવતારમ, છતાં અમારે તુલસીદાસજી કહે જાહી દીન પર નેહ, દીન ઉપર દયા કરતા કરતા નેહ સુધી પહોંચવા। સમાજમાં બહુ મોટી ક્રાંતિ, દયા તો અદભુત ધર્મ છે પણ એમાં આપણે લાખ ધ્યાન રાખીએ તો પણ સામો માણસ દબાઈ જાય છે, એનું શું કરવું? આપણે કોઈ 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 ગરીબ માતાજી કે કોઈ અનાથ હોય એને આપણે ઈચ્છીએ કે નહીં એને ખબર ન પડે એમ આપણે આપણે એને આપવું જ જોઈએ, એ મારી માં છે, એ મારો ભાઈ છે, એ મારો દીકરો છે, એ મારો પિતા છે, સમાજના બધા જ વર્ગોની સાથે હું કોઈને કોઈ રીતે જોડાયેલો છું, કારણ કે આખું પ્રકૃતિનું મંડળ એકબીજાની સાથે જોડાયેલું છે, હું એનાથી ભિન્ન થઈ શકું નહીં। એટલી સરળતાથી આપણે કાર્ય કરીએ તો પણ જેના ઉપર કરીશું એને તો એમ જ થશે કે તમે બહુ દયા કરી, અને એક એક લઘુતા થોડીક બની રહે એમાંથી આગળ વધવું પડશે, પ્રેમ સુધી જવું પડશે, ભાવ સુધી જવું પડશે।
દીકરાને તમે આપો છો અને ભિખારીને તમે આપો છો, બંનેને એક જગ્યાએ દયા કરો છો, એક જગ્યાએ વાત્સલ્ય અને પ્રેમ તમારો કામ કરે. પુત્રને 5 રૂપિયા તમે આપ્યા અને ભિખારીને 5 આપ્યા છે, ગયા તમારા ખિસ્સામાંથી 5, બંને જગ્યાએ એક સરખા, પણ બુનિયાદ ઘણો તફાવત છે. દયાના સ્તરથી સમાજ ઉપર ઉઠવાનું સારભૂત વાત વશિષ્ઠજી કરી. દયા બહુત પવિત્ર શબ્દ છે અને દયા તમે તો જ કરી શકશો સારી રીતે, દયામાંથી પ્રેમ તરફ તો જ જઈ શકશો કે દયાનું ઉલટું કરશો. તમને એની કરુણા યાદ રહ્યા કરે કે હું જે આપું છું એ તો એક નિમિત્ત બનીને આપું છું, એ યાદ રહે. દાતાનો દાતા જે છે એની યાદ રહે તો દયા બરાબર કરી શકાય, યાદ બની રહે, સુમિરન બની રહે. દયા દયા સમાન ધર્મ નહીં, બસ કરુણા દયાને આગળ વધાર, એમ કરતા કરતા પ્રીત સુધી પહોંચી જવાય. જ્ઞાન દયા દમ, દમ ઇન્દ્રિયોનું દમન. દમન શબ્દ જરા આક્રમક છે, જરા આક્રમક શબ્દ કળિયુગ માટે, આપણા જેવા જીવો માટે તો જણો આમ જરા ભારે દમન શબ્દ જ આવેલા આમ ગમે નહીં એવો શબ્દ છે દમન. કોઈના ઉપર કોઈનું દમન એ આમ ગમે નહીં, પણ દમન શબ્દ શાસ્ત્રીય શબ્દ છે. સમદમ જે શબ્દ આપણે ત્યાં આવ્યા છે, દમન ઇન્દ્રિયોનું દમન. આંખો ખરાબ જોવે તો ફોડી નાખવી, એ દમન ગણાય, ફોડી નાખવું. એવા દમનો આપણે ત્યાં ઇતિહાસમાં દેખાયા છે. હાથ ખોટી જગ્યાએ ગયો હાથ કાપી નાખ્યો, આવા દમનો આપણે ત્યાં આવ્યા છે. હા, વિવેકાનંદજી માટે કહેવાય છે કે આંખમાં મરચું આંજ્યું હતું કંઈક એવું જોયા, એવું કંઈક મેં ક્યાંક વાંચેલું, મરચું મરચાની ભૂકી નાખી દીધું આંખમાં. અદભુત, હા, વિવેકનું સ્મરણ થાય તો બહુ બહુ સામાન્ય જીવન હતું. ઘરે આવે ને તો માં અને દીકરો બે જમી શકે એટલું જ, એટલી જ રોટી હોય ઘરમાં, અને પોતે જો ખાય તો માં ન ખાય. એટલે શું કરે, માં હું મિત્ર ને ઘરે જમીન આવ્યો, હાય હાય, મારો દોસ્ત આજ બજારમાંથી વાવડું પકડીને લઈ ગયો અને એને ઘરે પાર્ટી હતી એટલે માં અને જમીન આવ્યો, તું જમી લે, માને વિશ્વાસ બેસે, માં જમી લે. બીજે દિવસે વળી પાછા આવે રામકૃષ્ણ પાસેથી તો વળી માં એક જ બેમાંથી એક જ અર્ધું પરધું ધરાય એટલું હોય ઘરમાં, એવી સ્થિતિ. એક સમય એવો આવ્યો, માં કહે બેટા તું જમી લે, કહે નહીં મારે આજ મારા ફલાણા મિત્ર ને ઘરે ત્યાં એનો જન્મદિવસ છે ત્યાં જવાનું. એટલી બુદ્ધિપૂર્વક સમજાવી દે માને કે તું માં જમી લેજે, હું જાણું તને એકલી જમવું ન ભાવે પણ મારે ત્યાં જવાનું, એમ કહી બહાર જઈ અને ક્યાંક ચોકમાં નળનું પાણી પી લે પેટ ભરીને, અને ઓડકાર ખાતા ખાતા કલાક પછી આવે, માં ક્યાં ભોજન ખાયા, અને રામકૃષ્ણ બધું જાણે, એકલા એકલા રડે ત્યાં મઠમાં ધન્ય. અને પછી કીધું કે આ સ્થિતિ ભોગવે છે તો માં પાસે માંગી લે ને, જા માંગ, સ્થિતિ સુધરી જાય. આદેશ તો કેમ નિરાદર અનાદર કરે, તો પછી માંગવા જાય, માંગી પાછા આવે ત્યાં રડતા રડતા આવે કે કઈ માંગ્યું કઈ મંગાવ્યું નહીં, રડાઈ ગયું મંગાવ્યું. કેટલી વાર થાય, છેવટે પાસ થયા. વિવેકાનંદજી પૂછ્યું, બાબા તમે મને પાસ કર્યો, હું નાપાસ થયો હોત, હું નાપાસ થયો કેવી રીતે ગણાતું, હું તો પાસ થઈ ગયો પણ તમે મને નાપાસ કરો એ મેં શું કર્યું હોત, તો થાત કે તે મા પાસે માંગ્યું હોત તો હું તને નાપાસ કરી ગયો, તો તો નાપાસ થયો, તો પામી ગયો. નથી માંગતા એને બધું મળી જાય, માંગવાથી તો માંગી એટલું મળે છે, કેટલું નથી. તો વિવેકાનંદજીના જીવનમાં એવું કંઈ સાંભળ્યું છે મેં કે ભાઈ એને કંઈ મરચું નાખી દીધું, એક પ્રકારનું દમન. પણ આજના કાળમાં હું તમે એવું કરી શકીએ એમ છીએ, અથવા તો આંખ ફોડી નાખ્યા પછી એક એક વાસનાની એક આંખ આંખની પાછળ બેઠી છે, એ કંઈ અંધ થવાની છે, એ તો વધારે ભડકવાની. એટલે વૈષ્ણવ ઇન્દ્રિયોનું દમન એમ કરે છે કે એ આંખ કૃષ્ણમાં લાગી જાય, એ આંખ ભુવન સુંદરમાં લાગી જાય, કારણ કે દુનિયાની બધી સુંદરતા એના આગળ નિમ્ન છે. તમામ ઇન્દ્રિયો હરી તરફ વળી જાય,
અને હરિ તરફ, હરિ પરમાત્માનો એક સ્વરૂપ વ્યાપક છે, એને આપણે વ્યાપક, એ વ્યાપકમાં જો ઇન્દ્રિયો વળે તો જ એનો વ્યાપ વધશે, તો જ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ થશે, ઇન્દ્રિયો વિશાળ બનશે. બંગલાની બારીમાંથી કેટલું આકાશ દેખાય? બહુ બહુ વધારે ન દેખાય, બારી જેટલું દેખાય અથવા થોડુંક એનાથી વધારે દેખાય, બાકી ક્યાં આખું આખું આકાશ ને. ઇન્દ્રિયો તો નાની મોટી ખીડકીઓ છે શરીરના બંગલાની, એમાંથી હરિ કેટલો દેખાય, માંડ માંડ થોડું. પણ એને જયારે વ્યાપ્ત કરી દેવામાં આવે, એને કઈક જુદું જ એક પેલું કરવામાં આવે, તો આખું એનું પેલું ફરે. રોકવી અને હરિમાં લગાડવી ધીરે ધીરે, અહીંથી ગાંઠ છોડી ને અહીંયા બાંધવી, કાંદાનો છોડ અહીંથી ઉપાડી ને અહીંયા મૂકી દેવાનો, ચાવલનો અહીંથી ઉપાડી ને અહીંયા રોપી દેવાનો, પ્લગે રાખવાનું પીને રાખવાની, પણ આ ઓરડાના પ્લગમાં પી નથી ત્યાંથી કાઢીને આ ઓરડાના પ્લગમાં નાખી, કામમાં હતી એને બદલે રામમાં. આટલી જ વાત છે. દમ, વૈષ્ણવી દમન, ધીરે ધીરે ઇન્દ્રિયોને સમજાવવી. અને તુલસીદાસજી બધી જ ઇન્દ્રિયોના માટે વર્ણન કર્યું કે ભાઈ મારા પગ આમ જાય, મારા હાથ આ કરે, મારી જીભ આ કરે, મારા કાન આ કરે. આ એક દંડવત જે તુલસીદાસજીએ ઉભા કર્યા રામાયણમાં સાષ્ટાંગ દંડવત, અયોધ્યાકાંડમાં વાલ્મીકી દ્વારા બધી જ ઇન્દ્રિયોને એક દિશા આપવામાં આવે. જ્ઞાન દયા દમ તીર્થ મજ્જન, તીર્થ સ્નાન, તીર્થમાં સ્નાન કરવું, એ પણ એક 3.5 કરોડ તીર્થો છે. હું ઉપનિષદન ચર્ચા કરતો ત્યારે 3.5 કરોડ તીર્થો ઉપનિષદોમાં લખ્યા, 3.5 કરોડ. બોલો, આ ભૂમિ ક્ષેત્ર છે ને એના ઉપર આ 3.5 કરોડ, એમાં શરીર ક્ષેત્ર છે અને 3.5 કરોડ રૂવાડા તીર્થ છે, જેના રોમ રોમમાં રામ રામ હરિ હરિ હશે. એ 3.5 કરોડ તીર્થોને લઈને હાલતું તીર્થ. તરંતી અનૈન ઇતિ તીર્થ, જે તારે એ બધા તીર્થો, બીજું શું ભાઈ, કોઈની વાણી તારે તો એ તીર્થ, શાસ્ત્ર તારે તો એ તીર્થ, સલાહ તારે તો તીર્થ, તમારો હાથ પકડીને તારે તો, જે તારે એ બધા તીર્થો છે. બહુ પવિત્ર શબ્દ છે તીર્થ. હા, અને તીર્થમાં બેઠા છો ત્યારે મેં કદાચ પહેલા પણ કહ્યું હશે, બીજી જગ્યાએ બોલ્યો છું કે આ તીર્થ છે દ્વારકા, ભારત વર્ષનું અદભુત અલૌકિક તીર્થ છે. તેથી વધારે ને વધારે એવી વ્યવસ્થા થવી જોઈએ કે આ તીર્થમાં માંસ મદિરા ન વેચાય, આ તીર્થમાં ઈંડા ન વેચાય, આ તીર્થમાં મત્સ્ય ઉદ્યોગ એ કંઈક દૂર થોડોક ચાલે. આની જે પવિત્રતા છે એમને સચવાય રહે, ભારતના બધા તીર્થોની પવિત્રતા સચવાવી જોઈએ. આજે તીર્થોમાં પણ ઈંડા વેચાય, મદિરા વેચાય. ભગવાન કૃષ્ણએ મદિરાનો તો જગતને આખું દ્રષ્ટાંત આપી દીધું પોતાના જીવનમાં, કે આ મદિરા થઈ તો શું દશા થઈ બધા યદુકુળની. હવે આ કોઈ સત્તા દ્વારા થાય કે વ્યવસ્થા દ્વારા થાય કે કોના દ્વારા થાય, જેની જવાબદારી હોય એને વિચારવાનું. પણ હું તો તમને મને કહું કે ભાઈ આ ઈંડા છે કે આવી વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ તીર્થોમાં, જે અભક્ષ જે વસ્તુ છે એ ન આવવી જોઈએ. એના માટે આપણે પણ ઘણું કરી શકીએ. ખાવા પીવાનું બંધ કરો. જો તમે ખાવ જ નહીં, તમે સ્વીકારો જ નહીં, તો ક્યાં સુધી એ બધું ચાલે? આપણાથી શરૂઆત કરો. તીર્થમાં પીવાય નહીં, એનો અર્થ એમ નથી કે બીજે પીવાય, પણ કમસે કમ તીર્થ તો તીર્થ છે.
બધું બેઠો બેઠો જોવે. હા, અને અમારા લાભભાઈ સાહેબ કે કાલે અમે દર્શન ગયા તો કે આને સાફો કેટલો સરસ. મેં કીધું સાફો નહીં, એને બધું ભળે છે. આ ઈ માણસ જ એવો છે, એને બધું ભળે, જે પહેરે એ બધું ભળે. પાઘડી સરસ લાગતા હતા, પણ જે પહેરે એ નહીતર કાળો મેચિંગમાં કાળાની અરે કાળું જોઈ ને ભાઈ. આ બહેનો મેચિંગ કરે ભાઈ, જે કાળી સાડી પહેરે તો બ્લાઉઝ કાળું રાખે, એવું હોય ને બધું મેચિંગમાં બધું. આનું મેચિંગ કેવું ઉલટું, રંગે કાળો અને પીળું કપડું પહેરે લેવડે, છતાં મેચિંગ એવું થયું કે આંખમાંથી હલતું નથી. આ મેચિંગ એટલે આખો કાળો અને પીતાંબર ધારણ. હવે પીતાંબર ને કાળા ને કઈ મેચિંગ હોય, પણ ખબર નહીં કેવું મેચિંગ કર્યું. એક બાજુ ગાયનું પૂંછડું પકડે, એક બાજુ મોરનું પીંછ આવી રાખે. આ કેવા મેચિંગો બધા કર્યા છે, ગાયનું પૂંછ અને મોરનું પીંછ, આ કેવા મેચિંગ છે. એ બધું જોઈ રહ્યો. આપણું બહુ દાયિત્વ છે બાપ, તીર્થો તીર્થો બની રહેલા. તીર્થમાં માણસ આવે પ્રસન્ન થઈને જવું જોઈએ, ત્રસ્ત થઈને ન જવું જોઈએ. હળવો થઈને જાય, નિર્ભાર થઈને જાય. તીર્થમાં આવી જાય પાપ જતા રહે, પણ બીજી ઉપાધિ બહુ માથા ઉપર ચડે. પાપ તો જાય જ, મારા તીર્થો ખોટા કેમ પડે બાપ, જો તીર્થો પાપ ન ધોવે તો. પણ બીજી ઉપાધિ મથુરા જાય તો કઈ પાપ ન જાય એવું બને, પણ તેણ ફાડ નાખે. અમારે એક મહાત્મા છે, ગયા તે પકડ્યા એને, લાવો અમે તમારા લાવો તમારે આટલું આપવું પડશે, બધું નામ કાઢવા મળે. પેલા એ કીધું, પણ જાણી જોઈને મહાત્મા એ કીધું, હું વાઘરી છું. જા જા જા, પરમ વૈષ્ણવ શું થાય. તીર્થો નિર્ભાર, દ્વારિકાનું આ તીર્થ કેટલું અલૌકિક છે. આપણા બધાની જવાબદારી છે ભાઈ, તીર્થમાં ગંદકી ન થાય, ગલીઓમાં શેરીઓમાં ગંદકી ન થાય, જ્યાં ત્યાં કચરો ન ફેંકાય. ઠાકોરજીનું ધામ છે આ બધું. જો આપણે થોડું થોડું બધા જ કરીએ તો બહુ મોટું કામ થાય. અવક્ષ ચીજ ન વેચાય. આખા પંથકમાંથી હું તો ભગવાનને વિનંતી કરું કે ખોટા વ્યસનો નીકળી જાય, જે તે ચીજો નીકળી જાય. કેવો મોટો ભારે વજનદાર પણ આખો પંથક છે. અલ્લાહ ના બે સિંચોડો માંડ્યો અને વાઘેર ભરડે મળતો જોઉં તો મને આનંદ થાય, એવી પ્રજા છે એની બાપ. હા હા, એમ થાય કે જો આમ કોઈ ખોટું માર્ગદર્શન ના આપી દે, ખોટી તકરારો ને એમાં ફસાય ન જાય તો આગ ના ટકા દે એવા છે મળતો. વાઘેર મારે છે લાઠી ના સંગડો ના કરીએ ને મારા પરદેશ. વિષય નહીં ને આપણો એટલે બધા, પણ બહુ મજબૂત ધરા છે. આપણા બધાનું કર્તવ્ય છે અહીંથી બહાર થી આવનારા યાત્રાળુઓ પણ આ ભૂમિને પવિત્ર રાખે, જ્યાં ત્યાં કચરો ન ફેંકે, જ્યાં ત્યાં ગંદકી ન કરે. સ્થાનિક લોકો પણ એટલું જ પવિત્રતા રાખે. આખો પંથક ભગવાનની કેટલી મોટી પહેલી છે. જ્ઞાન દયા દમ તીર્થ મજ્જન, તીર્થ સ્નાન, તીર્થમાં સ્નાન. 33 કરોડ તીર્થો આપણે ત્યાં, 3.5 કરોડ તીર્થો આપણે ત્યાં બતાવ્યા છે. જ્યાં સંતો નિવાસ કરે તીર્થ, સંત બધું તીર્થ બનાવી દે.
कोई एक महापुरुष ना वातावरण में तमे जाओ अने तमारी वृत्ति पांच मिनिट माटे बदली जाए समझवानू आ संत नथी आ तीर्थ छे तीर्थनु आ प्रमाण एना 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 अणुपरमाणु तमने घेरी ले एटले तीर्थ छे तीर्थ मज्जन वशिष्ठ जी कहू ए पण एक अद्भुत साधन छे ने आगळ ज्ञान दया ज्ञान दया दम तीर्थ स्नान अने वेद भगवती श्रुति अने सज्जनों जहां सुधी नाना मोटा शुभ कर्मों नी वात करे ये बदाज धर्मो श्रुति सज्जन बे शब्द छे सज्जन एटले कोई मनु कोई याज्ञवल्क्य जो स्मृति का सज्जन इस अर्थ में है जिसने जिन्हें श्रुतियों के बाद स्मृतियां दी संसार पछी विदुर हो भरतु हरी हो लो ना त्या सुधी जेने नीतियो ने संसार ने जे कई निर्णय आपा आ बदा सज्जनों ना जे जे धर्म हेरे जे जे धर्म आता संसार वधारे वधारे बे प्रसिद्ध स्मृति आपने त्या मनु याज्ञवल्क याज्ञवल्क पण अद्भुत स्मृति वाँचवा जेवी स्थिति अनुभववा जेवी बहुत नानी नानी वातो ए सज्जनों ए आपेला धर्मो छे ऋषियों ए साधु पुरुषों ए आपेला धर्मो श्रुति अने सज्जन स्मृतिकारों द्वारा निर्माण थयेला नियमो मनुष्य माटे मानवनु एक बंधारण आ स्मृतिकारो ए जे आ तूटे ए बधा ज ज्यां सुधी आ लोकोए आपणने धर्मो कह्या ते को लाभ हो गुणी संगम आ बधा स्मृतिकारो को लाभ हो प्रश्न उठावो आ जगत मां लाभ शुं तो जवाब आव्यो गुणी संगम गुणवान नो संग ए लाभ किम सुखम क्यों सुख संसार में मोटा मोटा आ बदा स्मृतिकारों नी जे वात छे संसार नु सुख क्यू प्राग्ने तरे रती प्राज्ञवान पुरुषों में रती एना चरण में प्रीति ए सुख आवा केटला केटला निर्णयो हता बहु सरस भूली गया कौन स्त्री अनुव्रता स्त्री कौन राज्य छेल्ले लगे कौन राज्य जे राज्य में आज्ञा नु उल्लंघन न थतु होय एवुं राज्य एनुं नाम राज्य आवा बधा स्मृतिकारो ए पोतपोताना निर्णयो आता बहु सरस आता स्मृतिकार मनु कहे छे सतयुग कलियुग त्रेतायुग द्वापर युग तम बधा केम एने समझो मानव संविधान आपनार मनु ए कहे कि तमारा जीवन में चार युग छे मनु कहे स्मृति में आ बधा सज्जन उभा करेला धर्मो छे कोई पूछू मनु महाराज ने कि कलियुग बोले तमे सूता रहो ये कलियुग पछी द्वापर बीजा स्थान में द्वापर लीधो मनुए सिद्धांत क्रमशः देवो हतो एटले नहींतर त्रेता लेवो जोईए पण द्वापर लीधो मनु ने कोई पूछू कि द्वापर तो कि तमे जागी जाओ ये द्वापर पण खाली जागीने बेसी रहो ये द्वापर बस पण बोले त्रेता कहो के जागीने कार्य करवा माटे तैयार थाउ ई त्रेता ने सतजुग कहो के कार्य करीने परिणाम आपी दो ये सतजुग आवा दे सज्जनों ना धर्मो जने निर्माण कर्या राजपत्नी गुरु पत्नी भक्तृ पत्नी तथैव च याज्ञवल्क स्मृतिकार कितना नियमो बताया जुदा जुदा पत्नी माता स्वमाता तो आटला ने कायम मां समझवी याज्ञवल्क महाराज आ बधा सज्जनों द्वारा उभा करायेला धर्मो आटला ने माता समझवानी कोने कोने माता राज माता राज राणी जे होय राज माता राज्यनी जे एने एने मां समझाई देवी छे मां छे याज्ञवल्क महाराज राज माता राज पत्नी गुरु पत्नी ये माता गुरु नी पत्नी ये मां छे भातृ पत्नी बाई नी पत्नी मां छे हवे एक शब्द याज्ञवल्के शीखवा जेवो कीधो पत्नी माता
सासु ये माता छे, ससरो बाप छे एम नथी लिख्यो। खबर नहीं रही गयो यज्ञवल्क ने काम में रही गयो ग्राम जाने तो मने गम्यो बहु। ससरा ने नथी लिख्यो कारण के पर कलयुग छे ने ससुरा री पिया री लगी जब ते री रूप कुटुंब भयो। कलयुग में ससरा ने लगभग वधारे लोको नवा नवा पड़ने पछी ससरा ने बापूजी बापूजी पण हवे हेठो बहने बापूजी बापूजी तारे घरे बैठो छे एना पग दबायो ने आने हूँ पप्पा पप्पा हवे पप्पा वालू बापूजी बापूजी रात दिवस गळू बेहाड़ी दीधुं बापूजी बापूजी करीने लोको आवुं करे छे। लग्न थाय एटले बस जाने पोताना बापूजी भूलाई जाय। बापूजी આપણે પૂછી કેમ ઘરે હતા બાપુજી આવ્યા હતા પણ ક્યાં ગયા હતા તે આવ્યા નહીં ત્યાંથી આવ્યા લે કળિયુગ નો ધર્મ છે તુલસીદાસજી એ લખ્યું છે ભગવાન યાજ્ઞવલ્ક કહે છે પત્ની માતા સ્વમાતા પત્નીની માતા એને માતા જાણવી અને પોતાની માતા તો માતા છે જ આ બધાને માતા ગણવાનો આદેશ એટલે આવા જે વ્યવહારિક નૈતિક સામાજિક પારિવારિક અને આધ્યાત્મિક આ બધા જ શ્રુતિનો આધાર લઈને જે જે મહાપુરુષોએ સ્મૃતિના નામે આ બધા જે ધર્મો કહ્યા તુલસીદાસજી વશિષ્ઠજીના મુખમાં આજે એ શબ્દ જહાં લગી ધર્મ કહત શ્રુતિ સજ્જન કેટલા સરસ સમાધાનો સ્મૃતિકારો આપ્યા છે। બસ તમે સૂતા જ રહો તો કળિયુગ જ છે ભાઈ। સૂતેલો માણસ કળિયુગમાં જાય અને જાગી જાય થોડો તો દ્વાપર છે પણ જાગીને કામ કરવા માટે તૈયાર થાય તો એ ત્રેતા છે અને કામ કરી દેખાડે ને પરિણામ આપી દે તો એ સતયુગ છે। કેટલું સરસ સમાધાન કહેવાય। બાકી કળિયુગના કેટલા વર્ષ ને સત ઘણા પૂછે છે કળિયુગના કેટલા બાકી રહ્યા ભાઈ ખબર નથી આપ ઘણા પૂછે છે હજી આ કેટલું હાલ છે આપણે શું એમાં આપણે શું જવાબ આપી શકીએ ઘણા પૂછે હજી તો આ કલી પ્રથમ ચરણે છે તો પછીના કેમ હશે કેટલું હજી તો કલી પ્રથમ ચરણે બોલાય કામ કરો ભાઈ પરિણામ લાવો સદયુગ જ છે। હરી ભજતા ભજતા કામ કરો સાધ્યને પ્રાપ્ત કરવા માટે દોડો અને પરિણામને હસ્તગત કરો તો સદયુગ જ છે કળિયુગ જેવું કાંઈ પણ કરવું ન હોય ખાલે ખાલે બેઠા બેઠા વાતો જ કરવી હોય પડ્યા પડ્યા વાતો બેઠો બેઠો કરતો તાર હું તો વાતો કરતો સાવ કઈ ભાઈ વાત કરતા હતા કે એક જણો એક ભાઈ પાસે આવ્યો બહુ ખાસ કામ છે કઈ આવો તો ઓરાવો તો પણ શું છે અરે બહુ ખાસ કામ શું પેલા બાપુ નહોતા પેલા મહાત્મા ગા એને પાટલું ને બુસ્કુટ પહેરી લીધા પણ હવે ભલે ને પહેરી લીધા તું હું કામ જેવું એવો આફળો ફાફળો ઓરાવો તો આમ આવો તો પણ છે શું એટલો ગંભીર થઈ ગયો પણ પેલા બાપુ છે ને જેનું બહુ મોટું નામ બુસ્કોટ ને પાટલું બે પહેરી લીધા એટલે પેલા એ કીધું એને ભગવાન તે પહેરાવ્યા હતા કે નહીં તો પછી હું કામ જીવ બાળ હશે એને પહેર્યા હતા અને ઉતાર એમાં તું હું કામ વચ્ચે પડે સતયુગમાં જીવ ને બેઠો બેઠો તું ત્યાં પહેરાવ્યા હતું બરાબર કે ભાઈ તારા કપડા એને લેજવા ત્યાં જ નતા પહેરાવ્યા એ પેલા બુસ્કોટ પહેરતા હતા ને હવે પાછો પહેરી લીધો તેમાં જીવ તું શું કામ બાળ આ બધા કળિયુગના જીવો કહેવાય પલાના જીવ કહેવાય કાઠિયાવાડમાં કે એને પલાના જીવ કહેવાય લઘુ જીવન સંબત પંચદશા આ બધા પલાના જીવ કહેવાય આવે પાછા ખલાસ થઈ જાય રાતે મકોડા નથી થતા હવાર પાછા ઢગલો થઈ ગયો આ બધા પલાના જીવ કહેવાય ચોમાસામાં કેટલા ઉઠતા હવાર જુઓ તો ઇલેક્ટ્રિકના થાંભલા પાસે ઢગલો પડ્યો આ બધા પલાના જીવ કહેવાય કાઠિયાવાડી ભાષામાં એક મિનિટમાં આવે અને ગીતા જેને જંતવ કહે છે આ બધા જંતુઓ છે ભૂમિ જીવ સંકુલ રહે ગયે શરદ ઋતુ પાય સદગુરુ મિલે જાહી જીમી અને સંશય ભ્રમ સમુદાય કિસ્કિંધા કાંડમાં ગોસ્વામીજી આ બધા પલાના જીવો છે સુતેલો માણસ
એ બધો કળિયુગ નો આ બધા સજ્જનો આપેલા ધર્મો છે, સ્મૃતિકારો એ સજ્જનો છે. અને તેથી સ્મૃતિઓને સમજવી, આજે સ્મૃતિમાં પણ અમુક સિદ્ધાંતને માટે બહુ ચર્ચાઓ લોકો કરે, પણ મેં ઘણી વાર કહ્યું છે કે મનુની ચેતનાને જેણે અનુભવી છે એને તુરંત ખ્યાલ આવે કે સ્મૃતિમાં પણ આવા જે ખોટા મંત્રો છે એ મનુના નહીં હોય, એ કોઈક બીજાએ ઉમેરી દીધેલા મંત્રો છે. બે દિવસ આપણે કોઈની ઉપર સાથે ટેલિફોન ઉપર વાત કરીએ તો પછી ત્રીજે કે ચોથે દિવસે એનો ફોન આવે, પંદર દિવસ તો એનો અવાજ આપણે ઓળખી જઈએ ને, તમે ફલાણા ભાઈ બોલો છો, લગભગ આપણે અવાજ ઓળખ. એમ ચેતનાના પ્રવાહમાં જેણે મનુનો અવાજ ઓળખ્યો હશે એ મનુસ્મૃતિ વાંચશે એટલે એને ખબર જ પડી જશે કે લાઈન ઉપર મનુ નથી, આ કોઈક બીજાના શ્લોકો. બાકી મનુ તો માનવ ધર્મનો રક્ષક છે, એ કોઈ દિવસ ખરાબ સિદ્ધાંતો મૂકી સમજ્યા વગર પછી લોકો આલોચના કરે. આ બધા સજ્જનો છે રામાયણના અર્થમાં. જ્યાં લાગે ધર્મ કહત શ્રુતિ સજ્જન, શ્રુતિના સિદ્ધાંતો સામાન્ય માનવી ન પકડી શક્યો અથવા તો ન સમજી શકાય એટલા માટે સજ્જનોએ સ્મૃતિઓ ઊભી કરી અને લોકોને દૂધની જેમ, સ્મૃતિઓના સિદ્ધાંતો ઘી છે, ઘી બધાને પચતું નથી, અને સ્મૃતિઓના સિદ્ધાંતો ગીતા સુધી પછી સિદ્ધાંતો અને છેલ્લે રામચરિતમાનસ સુધી જે સિદ્ધાંતો એ તો માના દૂધ જેવા છે, બધાને પચી જાય અને બધાને ઉતરી જાય એ અર્થમાં વશિષ્ઠજી બોલ્યા. શરૂઆતમાં એમ કહ્યું કે આ વિસ્તાર સાર તરફ લઈ જાય છે, તો એક તર્ક થઈ શકે કે સાર જ કહેવાનું હતું તો પછી વિસ્તાર કરીને શું કામ કહેવામાં આવે, શું કામ વિસ્તાર અકારણ, સાર જ સીધો કહી દીધો તો શું. પણ વશિષ્ઠજી એમ કહેવા માંગે છે કે તમારી પાસે એક એક રત્ન છે, માની લો સોનાની લગડી છે, સોનાનો સિક્કો છે, માની લો તમને ભૂખ છે, તમારી પાસે પૂરતા કપડા નથી, એ સોનાના સિક્કામાં રોટલો છે, કપડા છે, સાયકલ પણ છે, કોઈ મોટું રત્ન કિંમતી હોય 5-7 લાખનું તો એમાં મોટર પણ છે, એમાં બંગલો પણ છે, બધું જ એમાં છે, એમાં સમાયેલું છે, બધું જ અંદર સમાયું, પણ એને સાચવીને સંભાળીને એમાંથી એનું મૂલ્ય પ્રગટાવીને અનાજ ખરીદવામાં આવે તો હું તમે પેટ ભરી શકીએ, રત્નથી પેટ ભરી શકાતું નથી. રત્ન હાથમાં હોય
सौ रुपया हाथ में छे एमां 10 किलो घऊं के 20 किलो घऊं पड्या ज छे पण ई नोट खावाथी पेट भरातुं नथी एनुं मूल्य निर्माण करवुं पड़े अने बजारमां जईने ए नोटमांथी अनाज लेवुं पड़े एम आ बधा सूत्रो छे ई रत्नो छे पण एमांथी मूल्य निर्माण करवुं पड़शे त्यारे पेट भराशे अर्क तरीके छेल्लुं जेनुं परिणाम छे ए उभुं करवुं पड़शे बधा मूल्यो छे अंते थी मूल्यों माटे अपना शास्त्रों में एक शब्द आयो बहु सरस रामायण में बहु सरस जतन शब्द बहु सरस यत्न यत्नों तो अपभ्रंश है पर यत्न में तो कहीं जुदू देखा है जतन शब्द आध्यात्मिक शब्द थी बिल्कुल रूप फरियो यत्न भौतिक शब्द हो ही सके पर जतन शब्द बड़ा अच्छा लगता है मुझे मानस का भरत जाई घर किन्ह बिचारो नगर बाजी गज भवन भंडारो संपत्ति सब रघुपति के आही जो बिनु जतन जाए तज पाही पाप सिरो मनी साई दुहाई आ संपत्ति भरत जी विचार कर बड़ा सुंदर शब्द गोस्वामी जी ने उठाया भरत जी विचार करे जरे राम जी ने चित्रकूट जवानो निर्णय लेवा राम जी ने पास जवानो निर्णय लेवा लोको राजी राजी थे गया बदा भरत माते बदा ने प्राण जेवो प्रेम जागो भरत प्राण प्रिय थया राम ना वियोग मा तप्ती अयोध्या राम ने मळवा माते नक्की थई गयो रात्रि ना समय कोई सूतू नहीं ए वक्ते भरत जी घरे जईने विचार करे के आ नगर आ घोड़ाओ आ हाथी आ भवन अने आ भंडार आ बधु संपत्ति सब रघुपति के आ है आ मारा रघुनाथ जी नी संपत्ति छे जो एनु जतन कर्या वगर जईश तो मैं साई द्रोह करेगा एनु मारा जतन जतन शब्द आयो एनु एनु हूँ जतन कर बहु सरस शब्द जतन केम अथवा तो कोई कीमती चीज तमने कोई आपी दे के भाई लो आ सोना नी लगड़ी छे अने तमे त्यां पहोंचाड़ी दो पछी आपणे खिस्सा में राखी केटलू जतन करीए वारे वारे जोई लईए छे के नहीं पड़ी नथी गयुं बराबर छे एनु नाम जतन कहेवाय वारे वारे ज्यां जीव चोंट्यो रहे जेने संभाळ बड़ा सुंदर शब्द है जतन कबीरे पण जतन शब्द नो प्रयोग कर चदरिया में जतन करीने जण जो तो तुम घर दी नहीं जतन करू चदरिया जतन कबीर नो पण शब्द मन गोरख मन गोविंदा मन अघोड़ी होय कबीर कहे मनज गोरखनाथ छे अने मनज गोविंद छे मनज अघोरी छे मन जतन जो पाई गे मन ने बराबर जतन करी जो जाळवे तो आपे करता हो तो मानस ईश्वर बनी जाए मानस जीव माथी शिव मन नु जे जतन करे जतन शब्द बहु सरस जाळवी जाळवी साचवानी वात ए जतन शब्द तो वशिष्ठ जी जे सूत्र अहीं कही रहा छे ए रत्नो छे एनु जतन जो करवामां आवे एने बराबर समझवामां आवे भक्तिना सूत्रो छे आ बधा आखरे भक्ति तरफ लई जाओ अने रामायणमां लख्युं छे जो काहू जीवति भगवान राम जी किष्किंधाना जे वर्णनमां कहे छे कतहु रही जो जीवति होई तो तात जतन करे आनहु बरसागत निर्मल ऋतुआई निर्मल ऋतुआई सुधीन तात सीता पूरी थई निर्मल ऋतु आवी छता प्रभु कहे छे लक्ष्मण जी सीता जी ना समाचार न मळ्या ने ए समय प्रभु बोल्या छे थोड़ा आगळ वधीने कि कोई जगह जानकी जो जीवित छे
तो हे तात एने यत्न करीने अपने लियावजो। भक्ति नु जतन करवानी वात, सूत्रों नु जतन करवानी वात, मंत्रों नु जतन करवानी वात मानसे स्वीकारी। तो वशिष्ठ जी जे जे बोल्या छे ए बधा सूत्रों छे, एनु जतन करी एने जाळवीने सोनी नोट तूटी न जाए, फाटी न जाए, खराब न थई जाए, चाले एवी रहे, एमांथी मूल्य उत्पन्न थाय, एमांथी गौनी गुण आवे, एमांथी रोटी बने ने आपणे तृप्त थईए, ए रीते आ सूत्रों नु जतन करवा અને પછી સારમાં પહોંચાય। સાર તો અન્ન છે, સાર તો ક્ષુધા મુક્તિ છે, ક્ષુધામાંથી મુક્તિ થાય અને તૃપ્તિ આવે એ આખો સાર છે। વશિષ્ઠજી પણ આપણને એ સાર તરફ લઈ જવા માટે આ વિસ્તાર કરી રહ્યા છે, નહીતર અકારણ વિસ્તાર નથી। તો હજી એ વિસ્તારમાં આગળના સૂત્રો કાલે જોડીશ, અને પછી મૂળ સાર જે એક તરફ, એક પણ નહીં શૂન્ય તરફ વશિષ્ઠજી જે आखा प्रसंग ने लई जवा मांगे छे, उनका आगे का दर्शन कल पर जा रहा है। कथा का दौर पकड़े इससे पूर्व कुछ समय के लिए आइए भगवान नाम का आश्रय करें। हरे रामा रामा राम हरे रामा रामा राम सीता राम।
गोविंदा येलु मेरे अर्घा वेंकट रमणा गोविंदा 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 तिरुपति कपुंद पड़त आखन में आसुरी नट में सहुगावे श्री राग में सुनावे एते एते राग में बाजत है बासुरी यता यता बाजा बजे पांच सात राग नमे पांच सात राग नमे धा दिलांग हिदिकत हिदिकत दिलांग बजत मयूर मृदंग
हर विष्णु कमर बांधे सगत ससत भगग भगग धमम पपम सगम पगम वीणागर नारद अरु शारद आराधे चारण अरु सिद्ध सर्व किन्नर अप्सर गंधर धर्म रक्त काम मोक्ष अपरोक्ष याते बम 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 डमरुबाज नाद वेद सर्वशाज शंकर महाराज आज तांडव नाचे कहत है कृपाल लाल नटवर श्री नंदलाल कहत है कृपाल लाल नटवर श्री नंदलाल हाथ में कमंडल ब्रजमंडल में रहिए ये पटवे को ज्ञान 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 रुदे चाहिए चढ़ाए मुकंदन ने कृष्ण कृष्ण कहिए दम दम दमा जालर दम दम दमा मंद मंद तेरी पर तत अति अति की लच की पर तत लच की मच तत तत की मच की लच की मच की लाचे पम 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 डमरु बाज नाच ने धर्म का शंकर महाराज याद तांडव नाचे हलो भोले महाराज याद तांडव नाचे हरि बोल गृह बाज बधाओ सुख प्रगटे सुख मंद हर्षवंत सर्व जगत नगर नारी नरवृंद भगवान नु प्रागट्य थयु मानस कारणों मत छे के घरे घरे उत्सव उजवायो प्रत्येक नर नारी हर्षवंत छे दरेक ने उज लाग्यू के अमारे त्यां प्रभु पधार्या छे एवा भाव मां अयोध्या डूबी छे आगळ नो वर्णन करता गोस्वामी जी बोले छे Thank you.
पुत्र ने जन्म आप सुमित्रा जी पुत्रों ने जन्म आनंद अनेक गणो वधी गयो अयोध्या मा। मानसकार कहे ए वक्त नी अयोध्या एनो समाज एनी समृद्धि भगवान शेष नारायण आवे सरस्वती आवे तो पण वर्णन शक्य नथी। भगवान ना जन्मोत्सव वक्ते प्रभु ना दर्शन करवा माटे एटला बदा अबील गुलाल उड़िया कि आखो आकाश ढंकायू ने जाने रात्रि पड़ी होय संध्या थवा लागी होय रात्रि जाने भगवान ने मळवा माटे आवती होय आवुं एक वातावरण सर्जायुं। संतोए कह्युं के रात्रि ने खबर नहोती के सूर्यनी उपस्थिति में प्रभु आया मध्याने भगवान आया छे अने सूर्य होय त्यारे रात्रि नो प्रवेश संभव नथी ए प्रकृति नो क्रम तोड़ी ने रात्रि आवे बोले रात्रिए साहस कर्यु एने खबर छे के सूर्यनी उपस्थिति में मारी हस्ती नथी परंतु साहस एटला माटे कर्यु हे महाराज आप दिवसे आया छो पण दिवसना समय में कोई कष्ट नथी कष्ट तो रात्रिए छे कारण के राक्षसो ने निशीचर कहे छे અને મારામાં પરિભ્રમણ કરનારા તત્વો જ સમાજને અને ધર્મને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે એટલે જાણે નિશી પોતાનું દુઃખ અને પોતાની ફરિયાદ કરવા માટે આવી છે પણ સૂર્યને જોઈને સૂર્યવંશીને જોઈને સંધ્યાનું રૂપ ધારણ કરી લીધું એક પ્રસન્નતાનું રૂપ ધારણ કરી લીધું। એક મહિનો વીત્યો માનસકાર કહે જાણે રાત્રિ પડી જ નથી એક મહિનાનો દિવસ થઈ ગયો હોય એવું લોકોને થયું। એ મર્મ તત્કાલીન સમાજે પણ ન જાણી શક્યો તો પછી આજ કોણ એ મર્મને સમજી શકે। એક મહિનાનો સૂર્ય થયો એની અજવાળું જ રહ્યું અને સીધો સાધો અર્થ સંતોએ કર્યો કે માણસના જીવનમાં રામ પ્રગટે પછી અંધકાર ક્યાં આવે છે પછી તો અજવાળું અજવાળું જ હોય પ્રસન્નતા હિ પ્રસન્ન। એક મહિનાનો સૂર્ય ભગવાન સૂર્યનારાયણ ગુણગાન કરતા કરતા અસ્તાચલ તરફ ગયા છે અને કથા કહેતા કહેતા કૈલાસપતિ શિવ ભવાનીને કહે છે દેવી એક ગુપ્ત કથા હું તમને કહું મેં એક ચોરી કરી એ આપને વાત કરું પણ હવે હું ચોરીની કથા આપને કહી શકું કારણ કે તમારી બુદ્ધિ દ્રઢ છે હું તમારા પાસે ચોરીની વાત ન કરત કારણ કે મને ખબર છે કે દંડક વનમાં તમે મારી સાથે આવતા હતા અને જાનકીજીની ચોરી થઈ ગઈ અને રામજી જે ફરતા હતા એમાં તમને સંદેહ ઉત્પન્ન થયો જેના મૂળમાં સીતાની ચોરી હતી અને એ વખતે રામજી જે વ્યાકુળ હતા એ દ્રશ્ય જોઈ આપ એકદમ ભ્રમિત થયા એટલે મારે તમારી પાસે ચોરીની વાત કહેવી નહોતી પણ હે ગિરિજા હવે તમારી બુદ્ધિ દ્રઢ થઈ ગઈ એટલે મને એમ લાગે છે તમે આ વસ્તુને આ રહસ્યને પચાવી શકશો એટલા માટે એક હું ચોરીની કથા કહું ને ભગવાન શંકર અવઢર દાની છે પરમ દાતા છે ચોરીની વાત તો એનામાં આવતી જ નથી પણ કહ્યું એક ચોરી ચોરી એટલે ખાનગી વાત અથવા તો તમને જેનાથી અજાણ રાખવામાં આવેલા એવી વાત હવે આજે ખોલું છું। મૂળ ભગવાનના દર્શન કરવા માટે શિવજીને રામ જન્મ વખતે અયોધ્યા જવું હતું એમણે પાર્વતીને કહ્યું નહીં કયા વગર જતા રહ્યા એ અર્થમાં ચોરી કારણ કે એમને ડર લાગ્યો શિવજીને કે જો હું ભવાનીને લઈ જઈશ તો ભગવાન પાછા કૌશલ્યાની ગોદમાં રડતા હશે એક વખત એમણે રડતા જોયા સીતાજી વગર અને શંકા કરીને એમાં આટલી ધમાલ ઊભી થઈ વળી પાછા રામને રડતા જોશે એટલે કહેશે કે આ બ્રહ્મ છે કે શું છે વળી શંકા કરશે એટલે એમને કહ્યું નહીં એ અર્થમાં ચોરી। જેમ આપણે ઘરેથી નીકળીએ અને ઘરના પૂછે ક્યાં જાવ છો એટલે આપણે કહીએ હમણાં આવીએ છીએ એ હમણાં આવીએ છીએ એમ કહીને આપણે 3-6 માં જઈ આવીએ એવી આ ચોરી ઘરે કહીએ નહીં પછી આ રીતે આપણે જોઈને આવીએ એવી એવા અર્થમાં ચોરી। હે પાર્વતી તમારી બુદ્ધિ દ્રઢ છે માટે હું ચોરીની કથા કહું હું અને કાગભૂષુંડી મનુષ્ય અથવા તો મહાદેવે મનુષ્યનું રૂપ લીધું એ પણ ચોરી જ ગણાય ને એ પણ પરદો જ ગણાય ને એ પણ એક કરી ચોરી છે મનુષ્ય રૂપ અમે ધારણ કરી અયોધ્યા ગયા એ વખતનો ઉત્સવ આનંદ ભવાની અમે નજરે જોયો કેમ વર્ણન કરી શકે પરમાત્માના દર્શન માટે શિવજી શ્રી અવધધામ વધાર્યા છે ક્યાં આમાં શૈવ અને વૈષ્ણવોનો ભેદ આવ્યો અને પ્રસિદ્ધ કથા જેના ધામમાં બેઠા છીએ એ કૃષ્ણ જન્મ જ્યારે થયો અને ગોકુળમાં ભગવાન કૈલાસપતિ દર્શન કરવા માટે નીકળ્યા હતા વ્રજમાં પ્રભુ પધાર્યા હતા અને અમારા કવિએ બહુ પ્રસિદ્ધ ભજન લખ્યું
काढ़ी वालो पाओ કૃષ્ણ ડરે છે એ બાવાની પાસે આ બાળકને નહીં લઈ જાય. એને જેટલી દક્ષિણા જોતી હોય તો આપો, એનું જે કઈ એની ટેલ હોય એ પૂરી કરો, એને જેટલી ગાયો જોતી હોય તો ગાયો આપી દો. એમ કહે કે ગોકુળ છોડી દો તો ગોકુળ છોડીને જતા રહીએ, પણ હું મારા કૃષ્ણને નહીં દેખાડું. અને મહાત્માનો હઠ, કૃષ્ણને મારા પાસે લાવો. યશોદાજી ખૂબ જ તકલીફમાં, કવિએ બહુ સરસ વર્ણન કર્યું. આવો સૌ વેણીને કરો ધૂળ મૂઠડી, આવો સૌ વેણીને કરો ધૂળ મૂઠડી. આવે છે અધોરી કેરો અભાવો શિવ ગોકુળ પધાર્યા છે એવી કથા પ્રચલિત પ્રસિદ્ધ આપ સૌએ સાંભળી. એટલે ક્યાંય ભેદ સવાલ જ નથી. આપણે ત્યાં એક બહુ જ મેં દો પુસ્તક દેખે સ્વામીજી કો દાદા આપકો બતા વેદાંત દર્શનમાં ઉપક્રમમાં જ બધા સિદ્ધાંત મૂકી દેવામાં આવે. ઉપક્રમ જ્યાંથી શરૂ થાય ત્યાં સિદ્ધાંત મૂળભૂત આપી દેવામાં આવે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસ બસ આખું, પછી એની પાછળ 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 આખું બ્રહ્મસૂત્ર ફરે, પણ મૂળ ઉપક્રમમાં જ. એટલે એક ગ્રંથ આપણે ત્યાં વેદાંતમાં આવ્યો, ઉપક્રમ પરાક્રમ. ઉપક્રમ પરાક્રમ નામનો એક અદભુત ગ્રંથ દક્ષિણી આચાર્યોનો એ રચ. ઉપક્રમમાં જ બધું જ પરાક્રમ, બધી જ અનુભૂતિ મૂકી દીધી હોય સાધકનું, સિદ્ધોનું તમામ પરાક્રમ, જેનું નામ જ ઉપક્રમ પરાક્રમ. પણ વૈષ્ણવ ગ્રંથમાં ઉપસંહાર વિજય, એટલે કેટલું મિલન છે. પરાક્રમ ત્યાંથી શરૂ થયું અને વિજય અહીંયા આવતા આવતા થઈ વૈષ્ણવોના ગ્રંથમાં ઉપસંહારમાં જ. જેમ કવિની કવિતામાં અંતિમ પંક્તિમાં પ્રાણ હોય, એ વૈષ્ણવ પરંપરા આપણા ભક્તોની રહી, એટલે નામાચરણમાં પ્રાણ આવ્યું. એ વૈષ્ણવી પરંપરા, મીરા, સુર, તુલસી, એના બધા પદોમાં નાના ચરણમાં છેલ્લી વાત. પાનબાઈ બોલતી હોય તો છેલ્લે એનો મર્મ આવે, પણ વેદાંતી બોલતો હોય તો પહેલા એનો મર્મ આવે. એમ પહેલો અને છેડો જેમ ઉપક્રમ પરાક્રમ, એમ ઉપસંહાર વિજય. તેથી ન તો દર્શનમાં, હા દર્શન જરૂર જુદા જુદા છે, પણ દર્શનના માટે દ્રષ્ટિ જેના પાસેથી મળી છે એ બધાની એક જ. મેં આમથી જોયું, પેલા અહીંથી જોયું, પેલા આમથી, પણ એ દ્રષ્ટિ જેના માટે છે, જેણે દ્રષ્ટિ આપેલી છે અને જેને જોવાનો છે તે એક જ છે. તેથી બહુ સરસ આ બે ગ્રંથો માટે આનંદ થાય છે. ઉપક્રમ પરાક્રમ અને ઉપસંહાર વિજય વૈષ્ણવો અંતે લ્યા. અને તેથી જ એમ લાગે આ પરંપરા સૌરાષ્ટ્ર સુધી ઉતરી વૈષ્ણવી પરંપરા. છેલ્લે દાસ ધીરો બોલતો હોય તને જે કહેવું હોય છેલ્લે કહીએ, હા નરસિંહ મહેતો જે કહેવું હોય છેલ્લે કહી દે, મીરા ગિરધર નાગર માટે જે કહેવું હોય એ છેલ્લે. વૈષ્ણવો ઉપસંહારમાં વિજય અને વેદાંત અને જ્ઞાનના શિખર પર બેઠેલા એને પહેલા જે કહેવું હોય એ સૂત્રાત્મક કહી દે કે આના ઉપર આખું દર્શન ફરશે, આના ઉપર આખું દર્શન ફરશે. તો ક્યાંય મતભેદ છે જ નહીં, એટલો બધો સેતુ અને એટલો બધો સમન્વય આપણી આચાર્ય પરંપરામાં છે. તો યહાં પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે સદાશિવ આવ્યા છે, ભગવાન શંકરનો. પછી ખોટા તત્વો ભળ્યા વચ્ચે એમણે પછી ગોટાળા ઉભા કર્યા.
गई कथा में कहते थे के हरिद्वार छे एना नाम माटे अंग्रेजों ना शासन वक्त बनेली घटना हरिद्वार ना नाम माटे तकरार उभी थी। एक वर्ग का एनु नाम हरिद्वार छे, एक वर्ग का हरिद्वार। मामलो कोर्ट में गयो, आ बनेलो प्रसंग मैं वाँचू छे एटले कहू छू बराबर पाकू करी एटले के प्रमाणित वात छे, एटला सुनी बात नहीं। अंग्रेजों वक्त अपने ज्यादा शासन करता था ने न्यायाधीश पण अंग्रेज, हवे एने हरिद्वार अने हरिद्वार नो तत्व शू खबर होय, एने एने शू आपणा तीर्थोमां ने आपणी आपणी अध्यात्म परंपरामां एने शू खबर पड़े। પછી કેસ ચાલ્યો કોર્ટનો, એ બધા દલીલો થઈ સામે, હરિદ્વાર માટે પ્રતિપાદન થયું, હરિદ્વાર માટે પ્રતિપાદન। તો પેલા ન્યાયાધીશને થયું કે આમાં કાંઈ બધાને રાજી કરવા માટે અથવા તો એને કંઈ હું જ ન પડી જે ગણો તે, એ અંગ્રેજ હતો ન્યાયાધીશ, એણે કહ્યું હરિદ્વાર પણ નથી, હરિદ્વાર પણ નથી, હાડદ્વાર લે હાડદ્વાર। જે આવ્યા એ બધાને પોતાના પૂર્વજના હાડકાઓ અહીંયા નાખવા, હાડદ્વાર મૂર્ખા એની ભાષામાં હાડદ્વાર બોલ્યો, હરિદ્વારે નથી ને હરિદ્વારે નથી। એટલા માટે કોર્ટ ફેસલો ન કરી શકે કોઈ વસ્તુ, મારા ઘરમાં મારે પૂજા ક્યાં ગોઠવવી, કયે મોઢે મારે બેસવું, એ મારે નક્કી કરવાનું, એના માટે કોર્ટ નક્કી ન કરી શકે। કોર્ટ નક્કી કરે તો હાડદ્વાર જેવું કરીને ઉભું રહી લો, એવું કરે કેમ દેવાય થઈ ગોટાળા સમજ્યા વગરના લોકો એ કર્યા છે। બાકી હરિહરમાં ક્યાં ભેદ છે, ક્યાં કોઈને તકલીફ છે, ક્યાં શૈવ વૈષ્ણવમાં તકલીફ, પણ સમજ્યા વગર લોકોએ જે જે વસ્તુ જેના ક્ષેત્રમાં ના આવે એને ન અપાય, દીધી વાત છે ભાઈ, એ બગાડી નાખે દોડી નાખે। એવું અને એવા કારણે સમસ્યાઓ ગૂંચવાતી જાય, રોજ ગૂંચવાય, મને બહુ મજા આવી મેં આપણું વાંચ્યું ત્યારે, જો આ ગૂંચવાનું ભાઈ કીર્તિ કાલી તુલ કૃષ્ણ આરતી શ્રી દાવત બ્રહ્માદિક મુનિ નારદ શાંતિ રાખીને બેસો, હમણાં કોઈ ઉઠશે નહીં અહીંથી મંડપ, જ્ઞાન વિશારદ આવા મને જવાબ થોડી વાર શેષ વિશાર ભરણી પવન સુખ પુરાણ અષ્ટ દશ સવો શાસ્ત્ર સબ બ્રહ્મણ કોરસ મુનિ જન અન કોશલ બસ સાર અંશ સમ સંત શંભુ ભવાની અર્ધત સંભ મુનિ જ્ઞાની વ્યાસ અદિતવી ભરજ બખાની કાલ કુસુંદી ગર્ભ કે આરતી શ્રી મન હરણી વિષયરસ પીતી સુભન શ્રીંગાર મુક્તિ જુબતી દલન રોગ ભવ ગુણ આત્મા ભારતી શ્રી
बोलो श्री रामचंद्र भगवान की अन्नपूर्ण।